आज की इस शाम में आप जो उपस्थित हैं, हम आपका स्वागत करना चाहते हैं और हम चाहते हैं कि आपके आशीर्वाद लगातार जहां तक प्रोग्राम चलता रहे बरसते रहें। धन्यवाद। शुरुआत कर रहे हैं, हमारे ही फैमिली का एक मेंबर हैं, जयदेव के नाम से यानी कि गणपति के नाम से शुरू करते हैं। खूब खूब आभार आप सौनो। डोडेशा परिवार जे आगळ वधी रह्यो छे पेढ़ी दर पेढ़ी, एनु आ प्रतिनिधित्व हतुं। सौ प्रथम जेने शुरुआत करी गणपति ने ज याद करीने, आजे संपूर्ण रीते आपणे गणपति दादा ने ज याद करवाना छे। अने आ दादा एटले के आम तो मेघबिंदुने अत्यारे हूँ वात करूँ तो एमनो दोहित्रो छे, એટલે મેઘબિંદુની દીકરીનો દીકરો। સરસ મજાની ગિટાર વગાડી અને એનું નામ પણ એટલું જ સરસ છે, ધીર, ધીરે ધીરે સરસ વગાડતો હતો, જયદેવ જયદેવ જયદેવ। હા, ધીર સમીર ઠક્કર, ફરી એકવાર તાળીઓથી આપણે એને વધાવીએ। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मित्रों, अपने कोई पण शुभ कार्य करता होइए, कोई पण विघ्न ने दूर करवानो होय तो गणपति ने याद करिए छे। अने आजे तो सळंग गणपति नी ज भक्ति करवानी छे। આજે આપ સૌનું સન્માન કરું, આપ લોકોને હું આવકાર આપું, એ કહીને આવકાર આપવા માગું છું કે આપણો દેશ આજકાલ સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવી રહ્યો છે, એટલે કે અમૃતકાળનું વર્ષ ચાલી રહ્યું છે। અહીંયા આગળ પણ એવું જ એક વર્ષ ચાલી રહ્યું છે, એ છે હીરક મહોત્સવનું વર્ષ, ડાયમંડ જ્યુબલી યર। જેના માટે આપ સૌ ભેગા થયા છો એ મોહનકુમાર ડોડેચા છેલ્લા 62 વર્ષથી નિરંતર ક્યારેય પણ અટક્યા વિના ગણપતિની રંગોળી, સાબુદાણાની રંગોળી કરતા રહ્યા છે। અને આ 2 વર્ષના કોરોનાના સમયની અંદર જે ઉજવણી ન થઈ શકી એ યાદ કરીને 60 વર્ષની ઉજવણી આજે આપણે કરી રહ્યા છીએ। હું એ નિમિત્તે આપ દિલથી, હું તથા મૈત્રીબેન, અમે આપ સૌનું દિલથી સ્વાગત કરીએ છીએ। મોહનકુમાર્સ યુનિક સાગો ગણેશ રંગોલી ઇઝ કમ્પ્લીટિંગ ઇટ્સ 62 યર્સ ધીસ યર, સો વી આર હિયર ટુ સેલિબ્રેટ ધીસ સ્પેશિયલ ઓકેશન વિથ ધ ડોડેચા ફેમિલી and share these memorable moments together. So, welcome you all to this Diamond Jubilee celebration.
दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हस्तु मे पापम संध्या दीप नमोस्तुते। भाइयों ने बहनों, अमिताभ बच्चन ना शब्दों में कहूं तो देवियों और सज्जनों, दीप एटले के दीपक ने एटले के प्रकाश ने याद करी अने अपने कोई पण अंधकार ने दूर करी शकीए छीए। आजना अपना कार्यक्रम की शुरुआत ने पण एवी ज रीते दीपकना अजवाड़ा थी एनो आरंभ करिए। हूँ अहीं दीप प्राकट्य माटे विनंती करूँ छूँ, सर्वप्रथम डोडेचा परिवार ना हेड ऑफ द फैमिली परमानंद भाई डोडेचा, तो कृपया अहीं दीप प्रगटावा माटे पधारे। त्यार पछी डोडेचा परिवार की मोटी दीकरी रतनबेन पुरुषोत्तम भाई दैया, मित्रों खूब तालियों से बजावजो। आ वडीलो ने फरी जोवा माटे तमारे क्याने क्या जोवू पड़शे, आजे सामे थी आव्या छे। राजूबेन किशोरभाई केसरिया तथा अपना मुलुकना खूब जाणीता एवा वक्ता प्रभावक पूजनीय आदरणीय हरिभाई कोठारी ना पत्नी श्री सरलाबेन हरिभाई कोठारी, हूँ विनती करू छू आप सब दीपक प्रगटाओ, प्रकाश रेलाओ, ज्योत प्रगटाओ अने अपना कार्यक्रम ने आगळ वधारीए। आपणे जो आ मंत्र साथे विघ्नहर्ता बापा गणेशनी भक्तिनुं एक गीत पण जो उमेरी दईए तो शुभ संध्याना आरंभ एकदम भक्तिमय बनी जशे। तो हूँ आमंत्रित करीश अपनी सहुनी लाडुकी कलाकारा भक्ति आसानी ने, जे एक मधुर गणेश गीत थी एक संगीतमय वातावरण नु सर्जन करशे। આપણે એમના ભક્તિભાવમાં પડી જઈએ, એમને સાંભળીને ખરેખર મેઘબિંદુની એક કવિતાની કેટલીક પંક્તિઓ મને યાદ આવે છે। આમે આજે આ પ્રસંગ એવો છે કે આનંદ આનંદ છાયો, આજ આનંદ આનંદ છાયો, ભાવ ભાવથી ઝંખ્યો તો જેને એ નાદ ભીતર સંભળાયો, ભક્તિ આનંદ આનંદ છાયો। આ ક્ષણે એક બીજા પણ આનંદના સમાચાર આપને હું આપવા ઈચ્છું છું। જય શ્રી કૃષ્ણ સાથે આપ સૌને ખાસ એ જણાવવાનું છે કે મેં હરિભાઈનું નામ લીધું, આ વર્ષે 4 નવેમ્બર 2022 અને શુક્રવારના રોજ રાત્રે 8:30 વાગ્યાથી શ્રી હરિભાઈ કોઠારીની 84મી જન્મજયંતિના અવસરે અહીં જ કાલિદાસ હોલમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હાજરી આપવા આપ સર્વે નિમંત્રિત છો। આ કાર્યક્રમની ખાસ નોંધ લેશો, એક ઉપર એક ફ્રી છે, ચોક્કસ આવજો।
મિત્રો, હવે કવિશ્રી મેઘબિંદુની એક ડોક્યુમેન્ટેડ સ્પીચ છે એ સાંભળીએ. હલો, 1 2 3. આજના પ્રસંગનો જેને સૌથી વધુ ઉત્સાહ હતો તે મારા પપ્પા, એટલે કુટુંબમાં અમે બધા તેમને ભા કહીને બોલાવતા. તે ભલે સદૈ આપણે સાથે નથી, પણ તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે જ છે, અને તેઓ જ્યાં હશે ત્યાં ખૂબ જ ખુશ હશે. કાકાની 60 વર્ષની યાત્રામાં પરિવારના બધા જ સભ્યોનો સહકાર સાંભળ્યો, પણ ખાસ કરીને આજના પ્રસંગમાં મારા ભાઈઓ હરીશ, સંદીપ, પ્રદીપ, અતુલ અને હરેશ, તેઓ મારી સાથે જ ઊભા છે. મારે બીજા એક પરિવાર વ્યક્તિની ખાસ યાદ કરવાનું છે, મારા ફઈ કમલા રૂપારેલ, જેમને અમે 2021માં ગુમાવ્યા. તેઓએ પણ કાકાને ગણપતિમાં છેલ્લા 30 વર્ષ સુધી અમૂલ્ય ફાળો આપ્યો. તેઓ પણ જ્યાં હશે તે ખૂબ જ ખુશ થશે આજનો પ્રસંગ જોઈને. કાકાના આ 60 વર્ષની યાત્રામાં ઘણા મિત્રોનો સહકાર મળ્યો, તે બધાના નામ લેવા શક્ય નથી, પણ જે 2 ખાસ મિત્રો દયારામ હિન્દી સોતા અને ભૂપેશભાઈ જોશી, એમનો છેલ્લા 50 વર્ષથી વધુ સહકાર સાંપડ્યો અને સાબુદાણાની રંગોળીના 60 વર્ષ સફળતાપૂર્વક પુરવાર થયા, અને એના આનંદમાં સહભાગી થવા માટે અમે આપ સૌને નિમંત્ર્યા છે. મોહનકુમાર ડોડેચા એટલે સિક્કાની એક બાજુ અને સાબુદાણાના ગણપતિ એ બીજી બાજુ. આજે મારે વાત કરવી છે તેમના વ્યક્તિત્વના બીજા 2 પાસાની. તેમાં સૌથી પહેલું પાસું, મોહનભાઈ ખૂબ જ સારા ફોટોગ્રાફર, અને તેમણે ઘણા પોતાના અંગત મિત્રોના લગ્નની ફોટોગ્રાફી કરી છે. તેમણે ઘણા બધા જાણીતા કવિઓના પુસ્તકના કવર પેજ પણ બનાવ્યા છે. પોતાની કલાનો યુવા પેઢીને લાભ મળે એટલે તેમણે 1988માં કલાવિધિ નામની સંસ્થાની સ્થાપના કરી અને તેમાં આર્ટને લગતા તમામ ક્ષેત્રના માર્ગદર્શન આપ્યા. હવે વાત કરીશ કાકાના બીજા પાસાની. પૂજ્ય હરિભાઈ કોઠારી હંમેશા કહેતા, એક સફળ કલાકાર હોવું એક વાત છે, અને એની સાથે એક સારા માણસ હોવું એ અલગ વાત છે. કચ્છીમાં કહેવત છે, કાકો ડઠો તો કુટુંબ ડઠો. કાકાએ મારા દાદા અને દાદીની ખૂબ જ સેવા કરી. અમે 5 ભાઈ બહેનોની એજ્યુકેશનની જવાબદારી કાકાએ સંપૂર્ણપણે સફળતાપૂર્વક નિભાવી. હવે વાત કરીશ કાકા અને ભાના જુગલ જોડીની. અમારા પરિવારમાં તેમને મઠ્ઠુ અને મોહન તરીકે ઓળખે, સમાજમાં બધા તેમને મેઘજી અને મોહન તરીકે ઓળખે, પણ મારે આજે જે વાત કરવી છે તમને એ ભા માટેના કાકાના પ્રેમની. આપણે ત્યાં ઇતિહાસમાં 2 દાખલા, ભાગવતમાં બલરામ અને શ્રીકૃષ્ણની જોડી અને રામાયણમાં રામ અને લક્ષ્મણની જોડી. શ્રીકૃષ્ણ હંમેશા બલરામની સાથે રહ્યા, પણ જરૂર પડે ત્યારે તર્કનો ઉપયોગ કર્યો. જ્યારે લક્ષ્મણ રામને આજીવન સમર્પિત રહ્યા, તેમ મારા કાકા પણ
बाने जिंदगीना छेला श्वास सुधी समर्पित रहा। आजे हूँ जिज्ञा ध्यान अने निष्ठा गॉडना ब्लेस छे के भाना गया पछी भानी खोट काकाए सालवा दीधी नथी अमने। काका माटे कहू होय तो मारे शू कहू, काका माटे कहू होय तो हूँ मारी लागणी त्रण पंक्ति में व्यक्त करीश। भक्तों ने कीर्तन विना न चाले, मयूर ने नर्तन विना न चाले, अरे एवं शू काका तमारू वर्तन कि अमने तमारा विना न चाले। हवे आजना प्रसंग ने आगळ वधारवा जेमना अवाज में जादू छे, जेमनो अवाज आपणे बधाए आकाशवाणी पर वर्षो सुधी सांभळ्यो छे, तेवा किरीटभाई बारोट बा अने काकाना खास मित्र अने जेनी मैत्री मारी नानी बहनो दीप्ति अने आवनी साथे गाढ छे, ते मैत्री खेड़ेकर ने विनंती करीश के तेओ बेउ मंच पर आवे अने आजना प्रसंग ने आगळ वधारे। गणपति बाप्पा मोरिया। थैंक यू भरत भाई। आप सबने अपना आशीर्वाद जोइए, आप सबने प्रणाम। हमें इच्छिए छे कि आजना आ कार्यक्रम ने आप सबना भरपूर आशीर्वाद मळता रहे। यस। कोई पण कार्यनी शुरुआत में अपने मंगल कामना करिए अने विघ्नहर्ता गणपति बापाना आशीर्वाद लईए छे। गणेश स्तुति करवाथी आवता बधाज विघ्नों दूर थाय छे अने आपणुं जीवन मंगलमय बने छे। तो चलो गणेश स्तुति करिए पण एक अनोखा अंदाज में, एक नृत्य द्वारा जेने रजू करवा आवी रह्या छे श्री अनिल कुमार सिंह, श्रीमती दीप्तिबेन समीर ठक्कर अने श्रीमती अवनीबेन दिबेंदु चक्रबोर्ती। तो चलो साथे मळी करिए गणेश स्तुति। गजाननम् भूत गणादिसेवितम् कपित जम्बूफल सारभक्षितम् उमा पादपं
गजबदन करुण सदन गजबदन करुण सदन श्री गजबदन करुण सदन श्री गजबदन करुण सदन श्री गजबदन करुण सदन श्री गजबदन करुण सदन शंकर बाल लंबोदर सुंदर गजबदन करुण सदन शंकर बाल लंबोदर सुंदर गजबदन करुण सदन मित्रों गणपति ने आराधना नृत्य आराधना अपने सभी निहाळी अवदा डोडेचा परिवार ना एक एक्सटेंडेड फैमिली मेम्बर्स छे अने आप सब निहाळी ने एमने जे आशीर्वाद आपता रह्या छो एना माटे आपनो आभार मानीए छीए। मोहन कुमार डोडेचाए छेल्ला 62 वर्षमां जे कार्य कर्युं छे विविध वस्तुओं उपयोग करी अने प्रत्येक वर्षे गणपति ने एक कविता एमने लखी छे। ए कविता जेने आज आपणे उजवी रह्या छे साबुदाणाना गणपतिनी रंगोळी तो बनावे छे पण एनी साथे साथे का तो कपड़ू होय का तो कोई धातु होय पंचधातु होय एवी रीते कंईक ने कंईक मटीरियल लई कागळ होय एना गणपति एमने तैयार कर्या छे जेनुं एक्झिबिशन अत्यार सुधी राख्युं हतुं અને સાથે સાથે આ વર્ષની ગણપતિની રંગોળી અમણે રાખી હતી। એમનું એ જે કંઈ કાર્ય છે એને આપણે એક ડોક્યુમેન્ટરી સ્વરૂપે અહીંયા સ્લાઇડ શો તરીકે જરા નિહાળીએ।
थैंक यू वेरी मच। मैं ये कहना चाहता हूँ कि मोहन भाई ने हर जगह हर कोने में गणपति को देखा है। मैं भी दो दिन पहले मोबाइल पर कुछ देख रहा था तो बच्चन साहब का एक वीडियो था, वो बता रहे थे कि आप जितने पल रचनात्मक हैं उतने पल आप ईश्वर के साथ हैं। और मोहन भाई को मैंने हमेशा रचनात्मक देखा है और इसीलिए ये ईश्वर के साथ वो हमेशा रहे हैं। जेम कोई शिल्पी कोई पत्थर ने छुए अने एमा एना टांकणा ने मारी मारी ने एक कचरा ने दूर करे अने मूर्ति कंडाराय, आपने तो त्यार पछी जुए पण शिल्पीए पहला ज ए मूर्ति ए पत्थर में जुई लीधी होय छे। आपने एवी आ विविध वस्तुओं में बनावेली रचनाओ एमने कया कया एंगल थी जोयुं हशे ए आपने साक्षात आ जोवानो मौको मळ्यो छे। हूँ मोहन भाई पण आभार मानवा मागुं छूं आप सौ वती। थैंक यू। एक श्रेष्ठ व्यक्ति अपनी कथनी में कम करनी में ज्यादा होता है। कुछ ऐसा ही व्यक्तित्व है हमारे अगले वक्ता का। गुजराती भाषा के प्रतिष्ठित कवि श्री सतीश चंद्र व्यास जी, अगर इनकी प्राप्तियों की मैं गणना भी करूं तो ये शाम कम पड़ जाएगी। टेक्निकल क्षेत्र से लेकर सेना के अधिकारी तक अनेक विषयों पर उनकी रुचि उन्हें एक बहुमुखी व्यक्तित्व प्रदान करती है। कला प्रतिष्ठान द्वारा उन्हें कला रत्न का अवार्ड भी सम्मानित किया है। करीब 40 से भी ज़्यादा साहित्य रचनाओं का श्रेय उन्हें जाता है। बंगाल के बाउल गीत संगीत और नृत्य का विशेष अभ्यास करके उन्हें गुजराती भाषा में अनुवाद भी किया है। हम बहुत खुशनसीब है कि ऐसा ही व्यक्तित्व आज हमारे बीच में है। तो ज़्यादा इंतज़ार न करवाते हुए चलिए मैं आमंत्रित करती हूँ डॉक्टर सतीश व्यास जी को। जोरदार तालियों से उनका स्वागत कीजिए। सर्वप्रथम तो हूँ मोहन भाई ने आ मोहनलाल नामना हीरा ने हीरक महोत्सव नी बधाई आपवा मागु छू के जेने पथारी नी सिलहट थी मांडी अने प्रकृतिना कणे कण में गणेश ने जोयो छे। मित्रों कच्छनु नारायण सरोवरनु बाजूना एक गामना आ डोडेचा कुटुंब मुंबई में आवीने ने गणपतिनु घेलू लाग्यू छे एम कदाच महाराष्ट्रीयन लोको माने, पण आपणो कच्छनो प्रदेश एवो छे એ ગણપત્ય બહુલમૂલક છે। ત્યાં ઘણી બધી ધારાઓ ગણપતિની માતંગદેવની ધારા તો ત્યાંના હરિજનોથી માંડી અને શ્રેષ્ઠ લોકો લગી બધા પૂજતા હોય છે એટલે એ રૂટ્સ એની અંદર પડેલા હશે। આજે વરસાદ પડે અને 3 દિવસ પછી ઘાસ ઉગે, જો ઘાસ માટે એમ હોય તો ગણપતિ 16-17 વર્ષની ઉંમરે સુકુમાર વયે એણે પહેલી વખત બનાવ્યા, એમાં એ રૂટ્સ પડેલા હશે, એમના સંસ્કાર કુટુંબના હશે। તમે જુઓ આખા કુટુંબમાં કોઈને બહારની ઉધારી નથી કરવી પડી, ગાવાવાળા વગાડવાવાળા નૃત્યવાળા, હે આવું સંગીતમય કુટુંબ। મને તો રવિન્દ્રનાથ ટાગોરનું કુટુંબ યાદ આવી જાય, જોડાશંકો યાદ આવી જાય કે એ રીતે બધા મેઘબિંદુનું આખું કુટુંબ એના નેતૃત્વ હેઠળ આ રીતે સાંસ્કૃતિક ધારાને આગળ વધારે છે। મિત્રો અલ્પના એટલે કે રંગોળી એ બહુ જૂની પરંપરા છે આપણી અને રિયલ સાચી રીતે આ માણસે જાળવી છે। બંગાળની અંદર ચોખાના પાણી ચોખાનો ભૂકો અને એની અલ્પના, કેરળમાં દરરોજ સવારે બહેન ઉઠી અને એના ઘરની આગળ રંગોળી કાઢે, એની પાછળ 2 બાબત હતી, એક તો હાથ વડે
અને બીજું જમીન પર રહેલા નાના નાના કણપક્ષી કીડી મકોડી એવા જીવ એને બપોર સુધીમાં ઘરે લઈ જાય. કેવી ઉદાત્ત પરંપરાના આપણે માલિક છીએ, આપણે કેવી ફોલો કરીએ છીએ. જ્યારે એમણે ગણ પસંદ કરવામાં આવી ત્યારે સાબુદાણા ને પસંદ કર્યા, એટલે ફરાળી આઈટમ. ધાન્યની રંગોળી તો એણે કરી, પણ એને એમ થયું કે આ ફરાળી આઈટમ કરીએ તો કીડી મકોડા પણ ફરાળ એ દિવસોમાં કરે, એની પાસે પણ ફરાળ કરાવે, એનું જ નામ મોહન કહેવાય. મિત્રો, 12 વર્ષે એક તપ પૂરું થાય જીવનમાં. આપણા લોકબોલીમાં 12 વર્ષે બાવો બોયલો એમ જે કહીએ છીએ, એ એક તપ પૂરું થયાની નિશાની છે. મોહનકુમારને આપણે આનંદ છે કે 5 તપ પૂરા થયા. એનો શબ્દ શુદ્ધ થયો, સ્પર્શ રૂપ રસ અને ગંધ એમ 5-5 એની કર્મેન્દ્રિયો શુદ્ધ થઈ ગઈ. મારો અધિકાર પણ છે, હું બ્રાહ્મણ છું, એટલે એમને આશીર્વાદ પણ આપું છું કે આ જ રીતે એનો આત્મા જે કર્મેન્દ્રિયોથી શુદ્ધ થયો એ રીતે આત્મા પણ હજી વધુ વિશુદ્ધ થાય. મિત્રો, ગણપતિ એવો દેવ છે કે એને બધાએ યાદ કરવો પડે. દરેક શુભ કાર્યમાં, દરેક શુભ કાર્યની અંદર આપણે, તો મારા એક મિત્રએ મને પૂછ્યું કે સારા માણસો જ યાદ કરે? મેં કીધું ના, આ દેવ એવો છે કે એને ખરાબ માણસો યાદ કરે. અને ખરાબ માણસો જે સમાજ જેને માને છે એવા ચોર ઉચક્કાએ તો એના સાધનનું નામ જ ગણેશિયો રાખ્યું છે. જે તોડવા માટેનું સાધન છે, તાળા તોડવા માટેનું, એનું નામ ગણેશિયો છે. આપણે હિંમત નથી કરી શક્યા, પણ ચોર ઉચક્કાએ તો ગણેશને એટલું બધું પ્રાધાન્ય આપ્યું છે. એવા ગણપતિની એમણે વર્ષો સુધી આરાધના કરી અને પ્રત્યેક વખતે ગણપતિને જુદા જુદા સ્વરૂપે સાધના બે રીતે થાય, અમૂર્તનું મૂર્ત દર્શન અને મૂર્તિમાન છે એને અમૂર્તમાં લઈ જવા, બીજા પ્રકારની સાધના અઘરી છે. અમૂર્ત છે એને મૂર્તમાં લઈ જવા તો સહેલા છે. ભાઈએ 2 પ્રકારની સાધના કરી છે. એના જે સ્થાયી ચિત્રો તમે જોશો તો એની અંદર તમારે થોડી કલ્પના કરવી પડે કે હા, ગણપતિ હવે મને દેખાય છે. અમૂર્તમાં મૂર્તની સાધના કરી છે, મૂર્તમાં અમૂર્તની સાધના કરી છે. અને એ જ સાચો કલાકાર કહેવાય કે જે મૂર્તમાં અમૂર્ત અને અમૂર્તમાં મૂર્ત બંને જોઈ શકે. મોહનકુમાર એ રીતે એક સાધક રહ્યા છે અને કેવા લાગણીશીલ. એસએમ પંડિત, લોકો તો એમ માનતા કે આ તો કેલેન્ડરનો ચિતારો છે, પણ એણે એને જીવંત કરી દીધા. એસએમ પંડિતને શોધવા માટે થઈને આ મોહન, પેલો મોહન જેમ ત્યાંથી દ્વારકા સુધી આવ્યો એ રીતે આપણે કેટલાય પ્રયત્નો કરી અને એસએમ પંડિતને 30 નંબર બીડીનું ચિત્ર જોઈ અને ક્યાં રહેતા હશે ગોતી, અને એણે બહુ મોટી હિસ્ટ્રી છે એની પણ શોધ્યા, અને એ પછી અંતિમ શ્વાસ સુધી એસએમ પંડિતની સાથે એમણે નૈકટ્ય અને ખરોબો રાખ્યો. તો કલા શું આપે? કલા આપણને આ વસ્તુ આપે, કોઈના પ્રત્યે આપણી સજ્જતા તો વધે, પણ કોઈના પ્રત્યે આપણી સજ્જનતા વધે, કોઈને આપણે પ્રેમ આપી શકીએ. મોહનભાઈને આપણે એ બધાય આપીએ છીએ. એમની ભાવની ક્ષણો, ભાની સાથેના એના સંબંધો, એની જુદી જ દ્રષ્ટિ મારા એક સંશોધનના કાર્યમાં
મોહનભાઈ ને મેઘબિંદુને રસ પડ્યો અને જ્યારે જોવા આવ્યા ત્યારે એમણે એક પથ્થરનું જે 15x13 નો પથ્થર હતો એનો એક ફોટોગ્રાફ પાડ્યો જે મેં અત્યાર લગી જોયો નહોતો. હું 27 વર્ષ ત્યાં સંશોધન કરતો પણ એમણે એ પથ્થરને ફોટો પાડીને મને બતાવ્યું કે સાહેબ આની અંદર જુઓ અહીંયા કંઈક મળશે. અને જૈન લોકોનું સમવસરણ નામનું મોટું શિલ્પ એના ઉપરથી મને દિમાગમાં આવ્યું. તો આવા ગોડ ગિફ્ટેડ પ્રભુ દ્વારા એને બધું જ આ પ્રકારની સિદ્ધિ મળી છે. સિદ્ધિ તો મળે જ ને, ગણપતિની આટલી પૂજા કરે અને રીતિની સિદ્ધિ બે મળવું જોઈએ. આખા વિશ્વના જ્યાં જ્યાં પૂજ્ય કોઠારી સાહેબ આપણી વચ્ચે છે એમણે ગણેશનું બહુ સારું એક કલેક્શન વૈશ્વિક દરજ્જાનું બનાવેલું છે. એની અંદર મોહનભાઈના બે નમૂનાઓને સ્થાન આપ્યું છે. એ ભાઈબંધીથી નથી આપ્યું, એની અંદર વિત હતું. આવી રીતે એને ખૂબ બધી જ જગ્યાએ પ્રશંસા પણ મળી છે. મિત્રો, ગણપતિની થોડીક વાત કરું. ગણપતિ પુરાણ અનુસાર ગણપતિનો શિરચ્છેદ થયો. શા માટે થયો? માતાજી એ પોતાના દેહ પરના, બહુ જાણીતી કથા છે કે દેહ પરના મેલ પરથી ગણપતિની ઉત્પત્તિ કરેલી. શિવજી એને ઓળખતા નહોતા. બાળકની સાથે બહસ થઈને એનો શિરચ્છેદ થયો. આનો અર્થ શું? આપણે એમ માનીએ કે આ કપોળ કલ્પિત કથા છે, પણ વેદવ્યાસ અને સતીશ વ્યાસ તરીકે હું એને થોડાક જુદા એંગલથી જોઉં છું. આપની પાસે આજે રજૂ કરીશ કે ગણપતિનું સ્થાપન, ગણપતિનું નિર્માણ, કોઈ પણ ગણના પતિનું નિર્માણ એકલા શક્તિથી થાય ને તો એ મંજૂર નથી. માતાજી તો એકલા શક્તિ, શક્તિ સ્વરૂપા છે. તમારા કોઈ પણ કાર્યને ફક્ત શક્તિથી જ જો સંગોપવામાં આવે તો એ કુદરતને મંજૂર નથી. એ શક્તિના કાર્યની સાથે શિવનું સામંજસ્ય છે, શિવ જોડાયેલું છે, શિવ તત્વ કલ્યાણની ભાવના જોડાયેલી છે. જો એમ થાય ને તો જ એ સાચું મૂર્ત સ્વરૂપ બને. એટલે માતાજીના બનાવેલા દેહ અને ધડમાંથી દેહને જુદું રાખી અને ધડને જુદું કરી અને ત્યાં શિવનું આરોપણ કરવામાં આવ્યું. આ મોટી શીખ છે. આજના દિવસોમાં આપણે ગણરાજ્ય, હિન્દીમાં બોલાય છે શબ્દ, આપણું આ ગણરાજ્ય છે. ગણરાજ્યની અંદર શિવ દરબારની અંદર માથા વગરના, માથાવાળા, વાંકા ચૂકા મોઢાવાળા, બળદ જેવા મોઢાવાળા બધા જુદા જુદા ગણ હોય છે. અને ગણરાજ્યમાં એવું હોય એ બધાને માતાજીએ કાબૂમાં ન રાખી શકે, કારણ કે વાત્સલ્ય ભાવ છે. શિવ તો કલ્યાણકારી છે, એ શું કાબૂમાં રાખે? એટલે એ બધાનો અધિપતિ ગણપતિને બનાવવામાં આવ્યો છે. લોકશાહીનો, ગણરાજ્યનો એ દેવ છે. એ બધાએ વાંકા ચૂકા મોઢાવાળા, જાત જાતના મોઢાવાળા ગમે તે હોય એ બધાને એ સંભાળી લે એવો આરાધ્ય દેવ છે. મોહનભાઈએ જે આ 60 વર્ષમાં 5 રીતે પોતાના જીવનને વિશુદ્ધ કર્યું છે, બધી જ કર્મેન્દ્રિયોથી ને જ્ઞાનેન્દ્રિયોથી વિશુદ્ધ થયા છે. ફરીથી આજે મેઘબિંદુજીને યાદ કરી, મારા વડીલ અનન્ય મિત્ર એમને યાદ કરી અને આજે ખૂબ આશીર્વાદ એક બ્રાહ્મણ તરીકે, એક એમના મિત્ર તરીકે હું મોહનભાઈને આપું છું. અને ઈશ્વર એમની પાસે આવું નવું, પૈસા તો બધા કમાવાના છે પણ આવું નવું સાંસ્કૃતિક કામ કરાવતા રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.
મને આ તકે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થવા માટે જામનગરથી બોલાવી અને જે તક આપી એ બદલ ડોડેચા પરિવારનો, ભરતભાઈનો અને એના નવ પલ્લવિત કવિ ધૈર્યનો પણ આ તકે આભાર માનું છું. આભાર. थैंक यू सतीश जी, बहुत बहुत मतलब आपकी बातों से हमें एक आपकी पौराणिक जो बातें आपने कथाएं सुनाई उनसे हमें भारतीय संस्कृति का एक नया नज़रिया हमारे सामने आया. थैंक यू सो मच श्री भरत कुमार दुरेचा और जिग्ना बेन दुरेचा, इनका बहुमान करना चाहेंगे. लाइट जरा देना. तालियों से हम इस क्षण का आनंद लेंगे. डॉक्टर सतीश व्यास, जिन्होंने करीब 40 पुस्तकें लिखी हुई हैं, वैसे वो आर्मी के अधिकारी भी हैं. जब मुझे याद आ गए मनमोहन देसाई, जो बहुत बड़े अपने संगीतकार रहे, वो भी आर्मी में थे. आर्मी वाले इतना अच्छा कुछ दूसरे फील्ड में भी करते हैं कि उन्हें सुनकर मतलब आश्चर्य होता है. कितने रत्न उन्होंने निकाले हैं. आज जामनगर से आते हैं, दरिया के पास से, आज यहाँ पर सारे रत्न हमारे सामने बिखेर दिए हैं. हम उनका बहुत बहुत आभार व्यक्त करते हैं. मित्रों, अब कुछ सुनने का जो मोड है वो थोड़ा चेंज करते हैं. भक्ति को अगर सुनना हो तो कभी भी किसी मुहूर्त की ज़रूरत नहीं पड़ती. उनको कभी भी बुला सकते हैं और कह सकते हैं कि भक्ति जी आइए, हमें कुछ ऐसा सुनाइए कि हम सब लोग भक्ति में डोल जाएं. भक्ति आसानी. Thank you so much. Thank you so much. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતા. અહીંયા જ્યારે અમે લોકો થોડાક વહેલા આવ્યા તો ખૂબ સુંદર રીતે મોહન કાકા સાથે વાત થઈ, પણ સાથે શોભના કાકી પણ એમની સાથે હતા. તો મને શોભના કાકી એક જ વાત કરી કે ભક્તિ તો કે નતો લાગે કે પા બહુ લખી અહીંયા કે હેવલ વરસાદ નતો પે. બધાને આ જ ડર છે કે બહુ વરસાદ હશે તો કદાચ આપ બધા અહીંયા નહીં આવી શકો. તો આટલી સુંદર સંખ્યામાં જ્યારે તમે બધા જ અહીંયા પધાર્યા છો તો આપ સર્વે માટે મારે એટલું જ કહેવું છે કે એ અંબર તું ઇતના ન બરસ કે વો આ ન સકે. એ અંબર તું ઇતના ન બરસ કે વો આ ન સકે, ઓર આ જાએ તો ઇતના બરસ કે વો જા ન સકે. થેન્ક યુ સો મચ. અને આજે ખરેખર જ્યારે આપણે, હું એમને મોહન કાકા જ કહું છું કેમ કે મેઘજી કાકા અને મોહન કાકાના ખરેખર આશીર્વાદ લઈને હું બહુ નાનકડી હતી. તો ખાસ કરીને મેઘજી કાકા મને હંમેશ કહેતા કે ભક્તિ તો જો સાંવરીઓ મૂકે બહુ ગમે, તો કેમ કે બહુ સુંદર ગુજરાતી ગીત છે, પણ હર હંમેશ હું એમને યાદ કરીને સાંવરીઓ ગાતી. તો આ જ આશીર્વાદ સાથે અને આ જ હક સાથે આજે મને મોહન કાકાએ દિલથી યાદ કર્યા, એની માટે કાકા થેન્ક યુ સો મચ. સમસ્ત પરિવારને થેન્ક યુ કહું છું. અને એક બહુત હી પ્યારી સી બાત એસી હૈ કે જબ સાબુદાને કે ગણપતિ જબ યે લોગ બનાતે હૈ, મોહન કાકા ઓર ઉનકે સારે દોસ્ત, ઉનકી બહુત હી એક પ્યારી સી ટીમ હૈ. તો મુજે યે પતા ચલા હૈ કે જબ વો લોગ ગણપતિ બનાતે હૈ ઇતને સારે સાબુદાના કો લેકર, તો વો લોગ ના બહુત પુરાને પુરાને ગાને સુનતે હૈ, યે મુજે પતા ચલા હૈ. ઓર ઇસીલિયે આઈએ ઉસ હી પુરાને જમાને મે ચલતે હૈ ઓર કુછ બહુત હી પ્યારે સે ગાનો કી એક મેડલી બનાઈ હૈ જો યે લોગ સુન કે હમેશા વો ગણપતિ કી બહુત હી પ્યારી સી સાગો રંગોલી બનાતે હૈ. તો આઈએ શરૂ કરતે હૈ સબસે પહેલા ગાના. એવરીવન, આઈ વોન્ટ ધ ક્લેપ્સ ફ્રોમ એવરીવન. હમ કોઈ ઓડિટોરિયમ શો મે નહીં બેઠે કે એસે બેઠના હૈ, બિલકુલ એન્જોય કરના હૈ. કમ ઓન એવરીબડી, યે પાર્ટ આઈ લાઈક ધેટ. ક્યા બાત હૈ, સહી
આસાણી અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. આપણા સૌનો અત્યારે એક મૂડ બનાવી દીધો એમણે, થેન્ક યુ વેરી મચ. અને આ ક્ષણે જેમને આપણે હમણાં થોડી વાર પહેલાં સાંભળ્યા, ડૉક્ટર સતીશભાઈ વ્યાસ, જેઓ જામનગરથી અહીંયા આવ્યા છે, એમની સાથે જોડાયેલું એક એવું જ વ્યક્તિત્વ જે અહીંયા મુંબઈમાં જ રહે છે, મારા પણ એક જૂના મિત્ર છે, શ્રી સ્નેહલ મજમુદાર, જેઓ અહીંયા હાજર છે, સંતૂર વાદક. એમના સંતૂરને આપણે નિયમિત રીતે સાંભળીએ છીએ. હું ભરત ડોડેચાને ખાસ વિનંતી કરું છું કે એમને ફૂલ પાંખડી દ્વારા એમનું સન્માન કરે. જરા ઓડિયન્સમાં લાઇટ આપજો પ્લીઝ. સ્નેહલભાઈ જ્યાં છો ત્યાં આપ ઓડિયન્સ લાઇટ આપશો પ્લીઝ. સ્નેહલભાઈ ભી એક સે જ્યાદા વિધા મેં જો હૈ વો પારંગત હૈ, ઓર યે હમ શુક્રિયા અદા કરતે હૈ કે વો આજ યહાં પર ખાસ સમય નિકાલ કે આયે. બહોત બહોત ધન્યવાદ સર. તો હવે કાર્યક્રમને આપણે આગળ વધારીએ. આજે આપણે અહીંયા સહુ એક ખાસ ઉત્સવ મનાવવા ભેગા થયા છીએ. 1961થી કલાકાર શ્રી મોહન કુમારજીની સાચી નિષ્ઠાથી ગણેશજીની રંગોલી બનાવવાની પરંપરા ચાલી આવી રહી છે. સશક્ત કલાદૃષ્ટિને કારણ 61 વર્ષોથી મોહન કુમારજી આ રંગોલી બનાવી રહ્યા છે. એમની આ સાધનાથી આજે વિશ્વભરમાં એમનું નામ ગુંજી રહ્યું છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ 2010, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ 2010, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ 2013, એલિટ વર્લ્ડ રેકોર્ડ્સ 2013, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ 2013 એન્ડ વર્લ્ડ અમેઝિંગ રેકોર્ડ્સ 2014માં એનું નામ ઉમેરાઈ ગયું છે. સાચે જ આ એક તાળીઓથી વધાવવાની બહુ જ મોટી વાત છે કે આપણા વચ્ચે અને આપણે એમને જાણીએ છીએ એવા શ્રી મોહન કુમારજી, એમના આ કલાત્મક સફરમાં શરૂઆતથી જ શ્રી દયારામભાઈ હિન્દી સોટા અને શ્રી ભૂપેશભાઈ જોશી એમની સાથે પડછાયાની જેમ રહ્યા છે. સફરના આ મુકામે દોડેચા પરિવાર, ખાસ કરીને ખુદ મોહન કુમારજી અને તેમના ધર્મપત્ની શ્રીમતી શોભનાબેન દોડેચા, એમનું બહુમાન કરી પોતાની અંતરની લાગણી અને આભાર વ્યક્ત કરવા ઈચ્છે છે. તો ચાલો મોહન કુમારજીની આ કલાકાર ટીમના ખેલાડીઓને આપણે જરા નજીકથી ઓળખીએ. બીએઆરસીથી રિટાયર્ડ થયેલા અને એક આ સફર એટલો લાંબો છે કે આપણે સમજી શકીએ છીએ કે દયારામ કાકા, જેને અમે પ્યારથી કાકા કહીએ છીએ, યસ, આપણી સાથે સ્ટેજ ઉપર છે. બીએઆરસીથી રિટાયર્ડ થયેલા અને એક ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી દયારામભાઈ ને વિનંતી, કાકી સાથે ઓલરેડી આવી ગયા છે તો એમને તાળીઓ સાથે વધાવીએ. તેમજ મોહન કુમારની ટીમના બીજા સશક્ત ખેલાડી શ્રી ભૂપેશભાઈ જોશીજી, જેઓ એક જાણીતા ફોટોગ્રાફર, એક શ્રેષ્ઠ કલાકાર અને બ્રાહ્મણ સમાજમાં ખૂબ જ સેવા આપનાર, ને હું ધર્મપત્ની વિજયાબેન સાથે અહીંયા ઓલરેડી આવી ગયા છે તો મોહન કુમારજીને વિનંતી કરીશ કે તેમને નાનું એક ટોકન આપી અને આભાર વ્યક્ત કરે અને એમનું બહુમાન કરે. કોઈ પણ વારસાને આગળ વધારવા નવી પીઢીની તો જરૂર પડે જ છે. મોહન કુમારજીની આ ટીમમાં પણ નવી પીઢીનો સમાવેશ થઈ ગયો છે, જેને પણ તેટલી જ ભક્તિ અને મહેનત કરી આ કાર્યમાં એમનું યોગદાન આપે છે. તો ચાલો આ ટીમના યંગ જનરેશનને પણ સ્ટેજ પર બોલાવી
તેમનો આભાર વ્યક્ત કરીએ. સૌ પ્રથમ હું અનુરોધ કરીશ ડૉક્ટર ચેતન કોટક. ચેતન કોટકજી, આપ સ્ટેજ પર આવીએ. જે વ્યવસાયિક વૃત્તિ તો એક ડૉક્ટર છે, પણ કલાના ભરપૂર ચાહક. બંનેને બેલેન્સ કરી તેઓ એમનો ઘણો સમય આ કાર્યમાં આપે છે. દિલથી સરળ અને હસમુખી ચહેરો એવો એમનું વ્યક્તિત્વ. યસ, આપણે એમને બહુ જ તાળીઓથી એમને વધાવી અને થેન્ક યુ. યંગ જનરેશનની ટીમમાં હજુ એક નામ ઉમેરી દઈએ, કુમારી અર્ચના પાલન. જીતની વો શાંત ઓર ગંભીર દિખતી હૈ, ઉન્હે કલા કે પ્રતિ ઉતની હી રુચિ હૈ. હેન્ડીક્રાફ્ટ કી નઈ ચીઝે બનાના ઉનકા શોખ હૈ. તો તાળીઓ કે સાથ કુમારી અર્ચનાજી કા હમ સ્વાગત કરકે બહુમાન કરેંગે. થેન્ક યુ. શોભનાબેન પણ આ ક્ષણને પોતાની સાથે લઈ લીધો છે. ઇનકે સાથ સાથ મેં શ્રીમતી ભાવના ભાનુશાલી કો ભી સ્ટેજ પર બુલાના ચાહુંગી, જો ભી યે ટીમ કી એક નઈ યંગ જનરેશન મેં સે હૈ, જો કલા પ્રેમી તો હૈ હી, કામ કે પ્રતિ બહોત હી સમર્પિત હૈ, નિયમિત રૂપ સે અપના યોગદાન દેતી રહેતી હૈ. સો થેન્ક યુ ભાવના ભાનુશાલી મેમ. કિરીટ બારોટજી ભી ઇસ ક્ષણ કો ગમાના નહીં ચાહતે, ઓર એક ફૂલો કા ગુલદસ્તા દેકર વો ભી અપની ભાવનાઓ કો વ્યક્ત કરકે શ્રી મોહન કુમારજી ઓર શોભનાબેન કા સન્માન બહુમાન કર રહે હૈ. સો થેન્ક યુ. યસ, હ્યુજ રાઉન્ડ ઓફ એપ્લોઝ. થેન્ક યુ. એક કલાકાર અપની કલા કા પ્રદર્શન કરકે હી લોગો તક ઉસકી મન કી બાત વ્યક્ત કરતા હૈ. લેકિન આજ હમારા સદભાગ્ય હૈ કે શ્રી ભૂપેશભાઈ જોશી ઉનકે મન કે ભાવ હમારે સમક્ષ વ્યક્ત કરના ચાહતે હૈ, વો ભી શબ્દો સે. તો ચલિયે સ્વાગત કરતે હૈ ભૂપેશભાઈ જોશીજી કા. જય ગણેશ. પધારે હુએ હમારી કલા કે કદરદાન, હમારી કલા કો સરાહને વાલે આપ સભી ઓર ગણેશ ભક્ત. મેં અપની બાત રખને સે પહેલે હમેં આજ તક જિન્હોને પ્રોત્સાહન દિયા હૈ હમારી કલા કે અંદર, और उनके अंदर योगदान नहीं है, फिर भी क्या है, रोज़ हमारे पास आते थे और हमें प्रोत्साहन देते थे, ऐसे जो अभी अपने बीच नहीं है, मैं इन्हीं को श्रद्धांजलि दूंगा. हरसुख सौदागर, हीरो हीरालाल जी, वसुधा वाग जी, लायन सतीश अग्रवाल, तिलक जी, सुधीर गांधी और भी लायन मेंबर हैं, मैं सभी का नाम नहीं लेता हूँ, जो आज अपने बीच नहीं है. और पिछले बरस हमारे वडील मेघ बिंदु जी, जो हमें इतना प्रोत्साहन देते थे और हम जो काम करते थे वो उनको इतनी खुशी होती थी, और ये प्रोग्राम करने के लिए भी उन लोगों को बहुत ऐसा था कि मैं ये प्रोग्राम बनाऊँ और अच्छी तरह से करूँ, लेकिन आज अपने बीच नहीं है. मैं इन्हीं को श्रद्धांजलि देते हुए मैं अपना परिचय देता हूँ. मेरा नाम भूपेश जोशी है, लोग मुझे भूपेश के नाम से जानते हैं, क्योंकि मैं जब बम्बई में था उस वक्त मैं वहाँ पे कमर्शियल आर्टिस्ट की डिजाइनिंग का काम करता था. बाद में मुलुन में आया,
मुलुर में मैंने फोटोग्राफी की, यहाँ मेरा डिजाइनिंग और फोटोग्राफी दोनों का काम चलता था। तो मैं जो अपनी कंपनी का नाम रखा था भूपेश, तो आज भूपेंद्र में से मुझे सब लोग भूपेश के नाम से जानते हैं। मोहन भाई और मेरी पहचान 1971 जब मैं कॉलेज के पहले वर्ष में था, उस वक्त मोहन भाई से मेरी मुलाकात हुई। मोहन भाई ने कहा, तुम आर्टिस्ट हो और तुझे इतना शौक़ है तो तू मेरे पास आ, मैं गणपति बनाता हूँ, तू मेरे साथ आ। तो 1971 से मैंने कृष्ण जी की मोर पीछ जो पहली मैंने बनाई, वहाँ से मेरी शुरुआत हुई। आज वो बनाते हुए 2022 में मुझे 52 वर्ष हो गए। मैं जिस टाइम में काम करता था, और मोहन भाई और हम, जब मैं पुरानी बात अगर करूं तो मैंने जब ये स्टार्ट किया उस दिन मेरा भी खुद का काम था, तो मैं दिन में काम करने जाता था और रात को आके गणपति बनाते थे। उस टाइम में हम लोग पूरी रात जागते थे, बीच में अगर कुछ आराम करना पड़ा तो एक डेढ़ घंटा आराम करते थे। उसमें अगर मैं सोया तो मोहन भाई जागते हैं, और मोहन भाई को आराम करने का डेढ़ दो घंटा तो मोहन भाई सोएंगे और मैं जागूंगा। इस तरह दूसरे जूनियर आर्टिस्ट लोग को काम देना है तो हम लोग एक को जागना पड़ता था, और इसी तरह से हमारा काम रात में चलता था। आज हम लोग दिन में करते हैं क्योंकि अभी हमारी उम्र बढ़ गई है, तो हम रात को नहीं करते, दिन में ही करते हैं। अभी हम लोग जो थोड़ी कला की बात करूं, हम जो कलर बनाते हैं और कलर बनाने का और उसका मिक्सिंग के लिए और हमारी कला के अंदर काम करने के लिए, हमें जो दो मुझे जो याद है और मेरे साथ और मोहन भाई के साथ पूरा दिन जो काम करती है, मैं उन दो कलाकार को सिर्फ दो मिनट के लिए मैं इधर बुलाऊंगा, अर्चना पल्लण और भावना भानुशाली। ये दोनों लड़कियां हमारे साथ पूरा दिन भर रहती है, ये दोनों लड़कियां हमारे साथ पूरा दिन भर रहती है, सुबह में आती है और रात को जाती है। बीच में अगर कुछ काम हुआ तो ठीक है, कलर का काम हो, कलर करने का और गणपति में जो काम करने का, जो भी हम उसको काम देते हैं वो काम करते हैं। बड़ी बात यह है कि हम उनको जो समझाते हैं तो ताबड़तोड़ समझ जाती है, ज़्यादा अग्रीमेंट दलील नहीं, कुछ नहीं, आपने बोला वो हम करते हैं। ये दोनों लड़कियां हमें पूरा सहकार देती हैं और काम करती है, धन्यवाद। मोहन भाई और हम दोनों जो काम करते हैं वो काम, जो भी काम करेंगे उसमें किसी का भी जो अगर मिस्टेक हुआ ना तो हम लोग एक दूसरे के मिस्टेक पकड़ लेते हैं। हमारा जो अभी इतना जो अनुभव है वो अनुभव के हिसाब से कोई भी कलर गलत आया ताबड़ तो मालूम पड़ जाएगा ये गलत है, हम उसी वक्त उसको करेक्ट करके और अच्छी तरह से बनाते हैं। जो स्टार्टिंग में जो हमने जो काम किया था उसके बाद दिन प्रतिदिन जो हमारी प्रगति हुई और काम में जो निखार आया, ये हमारी दोनों की सोच से, और फिनिशिंग जो है वो जो गलती हम निकालते थे और कुछ भी थोड़ा सा भी हम उसको एडजस्ट नहीं करते हैं, जो भी गलती है उसको ताबड़तोड़ सुधार लेने का और काम करने का। इसीलिए हमारी जो जो गणपति की जो रंगोली है, जो आप सभी लोग जो उनको निखारते हैं और अच्छे अच्छे बोलते हैं और हमें खुशी होती है, और इस तरह से हमारा काम अच्छा होने लगा है। अभी दूसरी मैं आर्टिस्ट की जो बात करूं, एक मिनट,
जो आर्टिस्ट लोग हैं उनके लिए मुझे एक कहने का है, मैंने कई बार चैनल में भी कहा है, आज स्टेडियम में कहता हूँ, अगति के बाद यह है कि हम जो ये काम करते हैं ना, वो हमारी आर्ट की भाषा में इसे जक्सा पोजिशन कहते हैं। जक्सा पोजिशन का मतलब यह है कि दो जो कलर हैं वो दो कलर मिक्स करेगा, उसके अंदर से तीसरा कलर कौन सा मिलता है जो उसके अंदर मिक्स होवे। ये जो सोच है ना, ये सोच इतने साल और इतने अनुभव के साथ हमको जो मिला है, और जो हमारे पिक्चर है उसके अंदर हम ये इस सिद्धांत से काम करते हैं। इस सिद्धांत का दूसरा जो उदाहरण दूं तो, जैसे एक अपने राउंड बनाया रेड का, एक बनाया ऑरेंज का, और एक और वापस रेड का ऑरेंज का, थोड़ा थोड़ा डिस्टेंस रख के जो बनाते हैं और उस राउंड को घुमाएंगे, तो हमने यूज़ किया रेड कलर और येलो कलर, लेकिन उसके अंदर अपने को ऑरेंज का इफेक्ट मिलेगा, लेकिन उसमें ऑरेंज नहीं है, फिर भी आप उसको मूवमेंट करेंगे तो उसके अंदर ऑरेंज का कलर मिलेगा। इसे जक्सा पोजिशन कहते हैं, और इसी सिद्धांत से हम ये गणपति बनाते हैं। अभी इसको जो बोलूं कि ये बनाने का, और कई आर्टिस्ट लोग हमारे साथ आए हैं और उन्होंने काम किया है, लेकिन ये जो पेपर पे करने का, ये ठीक है, पेंटिंग कलर पेंटिंग वो कलर ऑयल पेंटिंग का और वाटर कलर का, ये जो हमारा साबुदाने का जो ना, ये सिद्धांत से जो हम काम करते हैं ना, कई लोग को नहीं जमता था, समझे। तो उसकी उदाहरण के तौर पे मैं दूं, हमने एक बार स्नैक बनाया था, सारे ऐसे आर्टिस्ट आए, उन्होंने बोला हमको ये नाक का जो अच्छा नहीं लगता है उसको आप करेक्शन करो, लेकिन वो करेक्शन किया तो साबुदाने के ऊपर एक साबुदाना दूसरा साबुदाना ये सब 1.25 इंच का थिकनेस हो गया, लेकिन वो इफेक्ट नहीं मिला जो उनको मांगता था। फिर बोला ये है ना, आपने जो किया है वही ठीक है, वापस मैं वही उसी तरह से उसको निकाल के वापस उसने साहब का बना दिया। और भी है एक कलाकार, फाइन आर्ट का कलाकार है, जे स्कूल में आर्ट किया था गणपति का जो पिलो बनाने का था, वो भी उन्होंने जो ट्राई किया तो उसको जमा नहीं। उसका मतलब ये नहीं वो अच्छे आर्टिस्ट नहीं, अच्छे आर्टिस्ट थे, सब थे, लेकिन ये जो मीडिया है, ये जो मीडिया का जो मैंने जक्सा पोजिशन जो बोला ना कि दो कलर मिक्स करो और उसमें तीसरे कलर के इफेक्ट चाहिए, वो सभी को नहीं मिलती थी और नहीं कर सकते हैं। वो मोहन भाई और हमारी जो इतने साल की जो मेहनत है उसे हम ये कर पाए हैं। और एक बात ये कहना चाहता हूँ कि लोग आते थे, अच्छी बात करते थे कि आपने जो बनाया है बहुत अच्छा है, गणपति की आंखें अच्छी है, अपना पार्वती जी की आंखें अच्छी है, सब आंखें अच्छी है, लेकिन सभी के लोग के जो हमारे लोग के बीच में जो आते हैं और जो हमारी जो प्रशंसा करते हैं, लेकिन जो मैं बात करूंगा एसएम पंडित जी को कि एसएम पंडित जी जब भी हमारे यहाँ आए हैं और 10 साल तक आए, उसके बीच में सभी लोग जो हम बोलते हैं अच्छा है अच्छा है, मैंने उनसे प्रश्न किया एक कि पंडित जी सभी हमारी प्रशंसा करते हैं, हमने आपका पिक्चर बनाया है उसके अंदर कुछ गलती हो तो बताओ। उन्होंने कहा गलती कुछ नहीं है, जो बनाया वो अच्छा ही है, जो फ़र्क है वो सिर्फ मीडिया का फ़र्क है कि साबुदाना है और पेपर पे करना और साबुदाने करना वो एक अलग बात है। ठीक है, इस बात करके मैं अपना वक्तव्य पूर्ण करता हूँ। भूपेश भाई ने पूरी जीवनी के बारे में बता दिया है, बहुत सारी बातें जो मोहन भाई के साथ जुड़ी हुई है जो मैं भी कुछ आपको बताना चाहता था, लेकिन उसमें से बहुत सारी बातें उन्होंने बताई है तो मैं फिर से रिपीटेशन करना नहीं चाहूँगा। ये ज़रूर कहूँगा कि सालों पहले, यानी कि 62 साल पहले
कच्छी लोहाणा महाजन वाड़ी की एक छोटी सी रूम, एक छोटा सा कमरा 18x10, जिसमें करीब करीब वो स्वयं 10 लोग, उनके माता पिता और ये सारे भाई बहन, वो लोग रहते थे। उनके पिताजी ने जब उनको सम्मति दी तब उसी रूम में एक छोटा सा पार्टीशन करके सबसे पहली रंगोली उन्होंने वहाँ पर बनाई थी, एक 6x5 फिट की, एक स्क्वायर में, चौरस में। सोचिए कि ये एक ऐसी पीढ़ी है, आज की जो जवान पीढ़ी है उसे कई बार बहुत कुछ मिल जाता है, लेकिन ये पीढ़ी जो है वो बहुत बड़ा संघर्ष करके निकली है। और मैं बहुत सालों से इस परिवार के साथ जुड़ा रहा हूँ, मैं जानता हूँ कि उन्होंने अपने जीवन के ऐसे ऐसे दिन बिताए हैं। मुझे मेघबिंदु मेरा इतना अच्छा दोस्त था कि हम हमेशा तू ता से एक दूसरे को बुलाते थे, इसलिए भले ही वो चला गया है लेकिन उसके बारे में अगर मैं आज बात करूं तो उसने मुझे जो बताया था वो दो लाइन में मैं कहना चाहूँगा कि किरिट क्या कहें, मस्जिद बंदर पर जो ट्रक से जो लोड उतरता था, बड़े बड़े जो बारदान उतरते थे वो हम अपने पीठ पर उठा कर ले जाते थे, ये मजदूरी करते थे। मतलब कि इस जगह से आदमी उठता है और आज मुलुंड वेस्ट में मॉडल टाउन में एक बहुत बड़े बंगलों में रहते हैं। कितना संघर्ष किया होगा, कितना संघर्ष किया होगा। सलाम है साहब, और आप लोग भी जो कद्र कर रहे हैं मैं आपको भी सलाम कर रहा हूं। ये थैंक यू वेरी मच, सभी लोग तालियां बजाइए जितनी बजा सकते हैं, अगर 2 बार 3 बार 4 बार है ना, प्लीज। अभी थोड़ी देर पहले यहां पर भरत बता रहा था, उन्हीं की फैमिली का आज का एक रिप्रेजेंटेटिव जिसने पूरे अपने काका और अपने पिताजी के बारे में बताया है ना, उससे मेरी बात पिछले हफ्ते हो रही थी। मैंने कहा कि तुम लोग कितने लकी हो कि तुम्हें यह सब तैयार मिला हुआ है। तुम देख रहे हो कि तुम्हारे चाचा ने या तुम्हारे पिता ने क्या क्या किया था जो तुम्हारे सामने आज हैं। अब जो है अगली पीढ़ी जो है उसे आप क्या देख जाएंगे, ये आपको सोचना है। और यही सबसे बड़ी सीख है हमारे लिए कि जो हमें अतीत से मिला है वो हम भविष्य में किस तरह से देकर जाएं, ये सबसे बड़ी सोच है और यही हमें आगे बढ़ाना है। मोहन भाई के बारे में बहुत सारी बातें कही हैं इसलिए मैं रिपीट नहीं कर रहा हूँ, बहुत सारे अवार्ड्स उन्हें मिले हुए हैं, उन्हीं की स्पीच मेरे पास पूरी है, 4-5 पन्ने हैं, मैं पढ़ने जाऊँगा तो करीब 10-15 मिनट इसमें निकल जाएंगे। लेकिन आप ज़्यादातर सारी चीज़ें जान गए हैं कि कितने सारे अवार्ड्स उन्हें मिले हैं, गिनीज बुक ऑफ रिकॉर्ड से लेकर, लिम्का बुक ऑफ रिकॉर्ड से लेकर, और कलाविथी उनकी संस्था बनाकर, और लायंस क्लब के प्रेसिडेंट बनकर, बहुत सारा कुछ उन्होंने किया है। और उनको जो भी मिला है ना उसमें से उन्होंने बहुत कुछ बांटा है। मुझे ये रमेश पारेख की 4 पंक्तियाँ हैं मुझे याद आ रही है, गुजराती में है, क्या मन पांचम ना मेला माँ सौ जात लई ने आया छे, आ मन पांचम ना मेला माँ सौ जात लई ने आया छे, कोई आया छे सपनों लई ने, कोई रात लई ने आया छे, कोई फुग्गा नू फुटवों लाव्या, कोई दोरा नू तुटवों लाव्या, कोई अंगत फाड़ी खानारू एकांत लई ने आया छे। आ मानसनी लाइफ, मानसनू जीवन केवी रीतनू होय छे, खोटी तू रक्षक न कर, जिंदगी पर शक न कर, ए फरी आवे नहीं तू जती आ तक न कर, शेखादा माबू वाला कहूं छे। मित्रों घना बदा कवियों घणु बधु कही जता होय छे, मोहन भाई पण एमनी आ कथानी अंदर घणु बधु कहूं छे, पण आ प्रसंगनी साथे जोड़वा माटे हूँ या एक एवी व्यक्ति ने अहीं बोलावा मागू छूं जेना माटे जेमनुं नाम लेता अमने हमेशा गर्व थाय छे। आ परिवारना ए मेघबिंदुना ए मोहनभाईना बहु ज जूना मित्र छे, अने ए मित्र तो छे ज, માત્ર એ સંબંધ નથી, એમના પોતાના વ્યવસાયમાં એ એટલા નામાંકિત છે,
बहुज जाणीता सेक्सोलॉजिस्ट डॉक्टर प्रकाश कोठारी जे अवस्थित छे। डॉक्टर प्रकाश कोठारी पद्मश्री एमने हूँ अहीं स्टेज पर बोलावीश एनी पहला आ आखी जे जर्नी जे छे मोहनभाईनी 60 वर्षनी ए भले मैं आमा तो आपने न कही पण अहीं जोई शको आप ए रीते अपने एने निहाळी लईए अने प्रकाश भाई ने हूँ कहूँ छूँ त्यार पछी आपणे एमने सांभळीशुं। थैंक यू। मेरी जर्नी 1943 कराची में मेरा जन्म हुआ, फिर देश का विभाजन और 1950 में मेरा परिवार मुलुन में आ गया, जहां कच्ची लोहाना माजनवाड़ी में सिंगल रूम में हम सब साथ में रहने लगे। मेरी पढ़ाई रतन भाई गुजराती शाला से हुई, फिर पीआर हाई स्कूल ऑफ कॉमर्स घाटकोपर से हुई, बांद्रा स्कूल ऑफ आर्ट, फिर जेजे स्कूल ऑफ आर्ट का स्टूडेंट रहा। बचपन में भाई परमानंद की स्केच बुक में पहली बार 2D लेटर देखा, फिर मैंने प से फ बनाया, ब से भ और मोहन का म बनाया और मैं अपने आप को लेटर आर्टिस्ट समझने लगा। मैगजी ने साइन बोर्ड का ऑर्डर लेना भी चालू किया। हमारे वेल विशर छत्रपुज डोडेचा ने अपनी कंपनी का साइन बोर्ड बनाने के लिए दिया मुझे। मेरा काम देखकर खुश हुए और 40 रुपया होते थे बोर्ड का तो उन्होंने 100 रुपये दिए। मुझे बड़ा प्रोत्साहन मिला। उन्होंने कहा आगे बढ़ो। मेरी इनकम भी शुरू हुई, अच्छा लगा। और ये साइन बोर्ड में ज़्यादा समय देने लगा और अपने आप को डेवलप किया, अच्छा लगा और मैं साइन बोर्ड पेंटर बन गया। गांधी जयंती के अवसर पर हर साल कुमार विद्यार्थी मंडल गांधी जी के एक झोपड़ी बनाते थे और उसके आगे रंगोली बनाते थे, जो मेरे लिए नई बात थी। और वो रंगोली मेरे दिमाग में बैठ गई कि वो कैसे बनाते होंगे। दूसरे साल मैं गया, आर्टिस्ट को मिला, उसने मेरी कला की और रुचि देखकर उन्होंने रंगोली के बारे में बताया, एडवाइस दिया और वो चीज़ हमारे सेक्रेटरी लक्ष्मीदास पोपट ने मुझे कहा नेक्स्ट ईयर तू ही ये रंगोली बनाना। मैं अपने दो दोस्त को लेकर रंगोली बनाई जो बहुत अच्छी की, लोगों ने सराहना किया और मैं अपने आप
रंगोली आर्टिस्ट बन गया। लक्ष्मीदास भाई को और एक शौक था फोटोग्राफी का। बड़ी बारीकियों से उन्होंने मुझे इस फील्ड का नाम दिया। मैं फोटोग्राफी करने लगा, कुदरत के करीब गया, क्लोजअप लिए, पोर्ट्रेट लिए और इस दिशा में आगे बढ़ने के लिए मैंने इंडो अमेरिकन सोसाइटी से फोटोग्राफी का कोर्स किया और मैं प्रोफेशनल फोटोग्राफर बन गया। ने दादर में धान्य की बनी हुई शिवाजी महाराज की रंगोली का जिक्र किया। वो उनकी बात, वो अनदेखी कला। गणपति उत्सव आने वाला था। मन में इच्छा के साथ पिताजी से पूछा कि घर में मैं गणपति की रंगोली बनाऊं। ये बात है 1961 की। तब मैं 10th स्टैंडर्ड में था। 4 फीट बाई 5 फीट की रंगोली बनाने की शुरुआत की, जो बनाने में मुझे 5 दिन लगा। मित्र कन्हू जोशी के साथ अलग अलग धान्य से रंगोली बनाई। बापा के सिंहासन में मुझे लाल रंग की जरूरत थी, लेकिन धान्य में कलर का लिमिटेशन। फिर मैंने साबूदाने को लाल कलर दिया। क्या निखर आया लाल कलर। उसके साथ ही खिल उठी मेरी कला। अब ध्यान में आया कि पिताजी ने जो हाँ कही वो मुझे यहां तक ले आया। साबूदाने की स्पेशलिटी है कि उसे जिस भी कलर में डालना चाहो वो डल जाते हैं। अच्छा परिणाम आने लगा और मैं एंजॉय करने लगा, बहुत संतोष मिलने लगा। कलर सेट्स में बहुत ही कलर्स मुझे मिले। इस माध्यम में मैं जुड़ गया और ये साबूदाना भी मेरे नाम से जुड़ गया। दूसरे साल मैं पूर्ण साबूदाने की रंगोली की शुरुआत मित्र दयाराम हिंदी श्रोता के साथ की और वो आज तक मेरे साथ जुड़े रहे। परिवार के प्रणेता पूज्य पांडुरंग वैजनाथ आठवले, जिसे हम दादा कहते हैं, एकादशी पर मुलुन में प्रवचन के लिए आते थे। 25 साल तक वो मेरी रंगोली के लिए आए, बहुत ही सराहना की, मुझे प्रोत्साहित किया। उनके आरसी वचन से मैं आज आगे बढ़ा हूँ। उन्होंने मुझे कहा था, आप जितने पल रचनात्मक है
उतने पल आप ईश्वर के साथ हैं। आप जितने पल रत्नात्मक है उतने पल आप ईश्वर के साथ हैं। हर साल लोगों में दर्शन की अभिलाषा बढ़ी, प्रेस मीडिया में कवरेज मिला, रंगोली की साइज बढ़ी, साबुदाने की क्वांटिटी बढ़ी, कलर शेड्स बढ़ते गया, हमारी जगह भी बढ़ी, आर्टिस्ट बढ़ते गए, मुलुन के फोटोग्राफर भूपेश जोशी जुड़ गए जो आज तक मेरे साथ है। वो भी समय आया एक लव्य की तरह, मैं जिन्हें अपना गुरु मानता था श्री एस एम पंडित जी, जो पौराणिक चित्रकला के अद्भुत कलाकार थे और जिनकी रचना का रेफरेंस आज भी मैं लेता हूँ। उन्होंने कहा, जो काम मैं ब्रश में करता हूँ वो तूने साबुदाने में करके दिखाया। ये शब्द सुनकर मुझे बहुत अच्छा सुकून मिला और यही मेरे लिए सर्टिफिकेट है। गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में भी 2010 में स्थान ग्रहण किया। 50 साल पूरे हुए इस जगह। सततम नाम की डॉक्यूमेंट्री फिल्म डिवीजन ऑफ इंडिया ने भी मुझे स्थान दिया। 22 मिनट की फिल्म मेरी कला के पर बनी, सबके लिए गर्व की बात थी। जिसमें टैलेंट है उनकी कला को स्टेज दिया, समाज के सामने उसकी टैलेंट को प्रोत्साहित किया। मैंने कला को और आगे बढ़ाने के लिए कला विधि आर्ट क्लासेस शुरू किया। गवर्नमेंट ऑफ महाराष्ट्र ने 1998 में मुझे ACO का दर्जा दिया। पद्मश्री डॉक्टर प्रकाश कोठारी ने फर्स्ट इंटरनेशनल कॉन्फ्रेंस ऑन ऑर्गेज्म एशिया पैसिफिक कॉन्फ्रेंस ऑफ सेक्सोलॉजी में क्रिएटिव डिजाइनर से मुझे सम्मानित किया। प्रकाश भाई से बहुत कुछ सीखा हूँ। स्पेशली बात करूँ तो टाइम मैनेजमेंट, कोरोना काल में ये रंगोली बरकरार रही। 2020 में ये रंगोली को 60 साल हुआ। मैगजी भाई की इच्छा को मान देते यह साल डायमंड जुबिली धूमधाम से मनाने का तय किया। मेरे ये सफर में श्री हरिभाई कोठारी, श्री प्रकाश कोठारी, बटुभाई शाह, शांति रामबिया, सुषमा अग्रवाल, किरीट बारोट, GH हीरो, मेरा जीवन मंगलमय बना है। यहाँ आए सभी कहीं ना कहीं मेरे साथ जुड़े रहे हैं। मैं और मेरा पूरा परिवार सबका धन्यवाद करते हैं। जय गणेश।
दोस्तों, मोहन भाई के स्वमुख से हमने बहुत कुछ सुना और दीप्ति एवं अवनि उनकी जो बेटियां हैं मेघबिंदु और मोहन भाई, वो यहाँ पर हमारे सामने उपस्थित है। यहाँ पर कुछ नृत्य आराधना भी वो करके गई हैं। मैं चाहता हूँ कि आप उनको तालियों से उनका स्वागत करें। कहाँ पर हैं? कुमारी महिमा कोठारी, कुमारी आहुति सेजपाल, ते लोकोए पण आ नृत्य आराधनामां एमनो भाग सहभाग कर्यो हतो, तो आपणे एमने पण स्टेज पर बोलावीए। श्री अनिल सिंह, अवनी चक्रवर्ती, दीप्ति ठक्कर, महिमा कोठारी अने आहुति सेजपाल, बधाने ताळियोथी पाछा वधावी लईए, जेमणे आ खूब ज सुंदर रीतेथी आ 60 वर्षनी मोहन कुमारजीनी जर्नीने एक नृत्य स्वरूप आपी अपनी समक्ष रजू कर्यु छे। मित्रों, अपने ए लोको आवे त्यां सुधी थोड़ा आगळ वधीए। अहींया एक विशेष सद्भाग्य उपस्थित थयुं छे। सद्भाग्य हूँ एटला माटे कहूँ छूँ के सामान्य रीते नेताओं जल्दी अपने पकड़ में आवता नथी होता, पण अहींया मुलुंडनु ए सद्भाग्य छे के अहींना जे एमपी छे मनोज भाई कोटक, तेओ अहींया खास उपस्थित छे। ડોડેચા પરિવાર સાથે પણ એમનો ખૂબ જ ગર્વ છે અને આજે અહીંયા આવ્યા છે, તો હું ભરત અને જિજ્ઞાને કહું છું કે એમનું સન્માન કરે। મનોજભાઈને વિનંતી કરીશ કે તેઓ મહેરબાની કરીને સ્ટેજ ઉપર આવે। પ્લીઝ કમ। મનોજભાઈ ના પાડે છે કે મારું સન્માન ન હોય, પણ હું તમારા સૌની આંખોમાં જોઉં છું કે એક સન્માનીય વ્યક્તિ છે આપ સૌના માટે। આપણે એમનું સન્માન કરીએ। મનોજભાઈને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ દ્વારા એમના આશીર્વચન આપે। આશીર્વાદ તો આપણને દર ગણેશોત્સવમાં વિશ્વમાં જેમણે મુલુંડનું નામ રોશન કર્યું છે એવા મોહનભાઈ જે ગણેશજીના બનાવે છે એમના આશીર્વાદ લેવા જોઈએ આપણે। હું સાંભળી રહ્યો હતો મોહનભાઈ આપ બોલી રહ્યા હતા આપની જર્ની, અહીં બેઠેલા તમામ લોકોને આપની જર્ની, જે યુવાનો હશે એમને આજે ખ્યાલ આવ્યો હશે, પણ ઘણા વર્ષોથી આખા મુલુંડની લાગણીઓ વ્યક્તિઓ આપની જોડે સંકળાયેલી છે। એક રહસ્ય આપ આજે ખોલો તો વધારે સારું રહેશે। ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી જવું એના કરતાં પણ 60 વર્ષ સુધી સાતત્ય જાળવી રાખવું, સ્પિરિટ ક્યાંથી આવે છે એ જરા અમને સમજાવો, કેમ કે અમારા જેવાને તો એ જાણવામાં રસ હોય કે આ સ્પિરિટ જે મુલુંડ, મુંબઈ, મહારાષ્ટ્ર આખું નામ વિશ્વમાં અલગ અલગ કોર્નર પર, અને એકદમ અનોખી કલા જેને યુનિક આઈડેન્ટિટી, ચિત્રકાર તો આપણને ઘણા વિશ્વવિખ્યાત મળશે આપણે જોયા છે, પણ આ એક સાબુદાણા ગણેશ અને એ પણ સાતત્યથી 60 વર્ષથી ઉપર આપ કન્ટિન્યુઅસ ચાલુ રાખો છો આપની જર્ની, આપની પેશન વખાણવા લાયક તો છે, પરંતુ આ સ્પિરિટ આજના યુવાનોમાં આવે, આજના યુવાનો આ સ્પિરિટને આગળ લઈને જાય, કેમ કે આ આખી જર્ની તમે જે યોગ્ય રીતે કંડારી અને મુલુંડનું ગૌરવ વધાર્યું, પણ આની સાથે સાથે જ નવયુવાનોને પ્રેરણા આપનારો આપનો આ જીવન પ્રવાસ, આ રહસ્ય એકવાર આજે ખોલી દો બોલશે, મેં તો બોલી લીધું, મેં તમારી પાસેથી રહસ્યની માગણી કરી કે તમારો આટલો
દ્વઢ આત્મવિશ્વાસ અને આત્મબળ જેના લીધે આપ આ ઉંમરે પણ સ્ટેજ ઉપર વોક કરતાં કરતાં મારા જીવનમાં આ કથા છે અને આ સફળતાના સોપાન હું ચડ્યો છું એમ આખા સમાજને તમે આજે અહીં બતાડ્યું, તો એની પાછળની સ્પિરિટ ખરેખર આ જીજી વિશા છે કે જે તમને આ બધું કરવાનું બળ આપે છે. અમે યુવાનો નતમસ્તક છીએ, આપના આ જઝ્બાને સલામ કરીએ છીએ અને આખું મુલુંડ સ્ટેન્ડિંગ ઓવેશન મોહનભાઈને આપે એવી હું બધાને વિનંતી કરું. એમણે જે સ્પિરિટની વાત કરીને તો મને થયું, એટલે રાધર યાદ આવ્યું કે એવો વિચાર આવ્યો કે ગુજરાતી લોકો જેની પાછળ પડી જાય છે ને તો પછી છોડતા નથી હોતા. એક કેન્દ્રમાં પણ દાખલો છે અત્યારે આપણે, એ જેની પાછળ પડી જાય, મોદી સાહેબના સ્પિરિટની શું વાત કરીએ, મિત્રો કાર્યક્રમમાં આપણે આગળ વધીએ. હવે લગભગ અંત તરફ પહોંચ્યા છીએ આપણે. હું પદ્મશ્રી ડૉક્ટર પ્રકાશ કોઠારીને યાદ કરી રહ્યો હતો. પ્રકાશ કોઠારી એક ઇન્ટરનેશનલ લેવલે સેક્સોલોજિસ્ટ તરીકે ખૂબ જ જાણીતું નામ છે. એ વ્યક્તિ સામાન્ય રીતે કોઈ ડૉક્ટર હોય તો એને પેલા ભગવાનમાં કે કોઈ એવી શ્રદ્ધાની વાત કરીએ એમાં બધામાં રસ ઓછો હોય, કારણ કે સાયન્સના માણસો હોય છે, એટલે ઘણા ભાગે નાસ્તિક હોય એમ કહીએ તો ચાલે. પણ પ્રકાશભાઈ એ સ્વયં એટલા સ્વપ્રકાશિત છે, કોઠાર ભરેલો છે આખો એમના જીવનની અંદર પ્રકાશનો, અજવાળાનો, કે એમને આપણે સાંભળીએ ને ત્યારે આપણને ઘણું બધું એવું જે કદાચ આપણે ભૂલી જતા હોઈએ ને તો એ પણ બધું જોડાતું જાય. એ પોતે કવિતા અને શાયરીના એટલા બધા શોખીન છે, લખતા નથી પણ કોઈએ પણ લખ્યું હોય ને એ બધું જ એમને યાદ હોય. અને સ્ટેજ ઉપરથી સારા સારા જાણીતા કલાકારો સ્ટેજ ઉપરથી જ્યારે કંઈક રજૂઆત કરતા હોય, એ પછી મનહર ઉદાસ હોય કે ભવેન્દ્રસિંહ હોય કે બીજા એવા જાણીતા કલાકારો હોય, રજૂઆત કરતા હોય ને ક્યાંક કદાચ કોઈ એક પંક્તિ છૂટતી હોય ને તો સામે બેઠેલા પ્રકાશભાઈ એમને યાદ કરાવી આપે કે આ ફલાણી પંક્તિ છે. એટલું બધું એમનું જ્ઞાન છે. અને આજે વિશેષ રૂપે એમને અહીંયા બોલાવવાનું એક કારણ એ પણ છે કે એમની પાસે પણ ગણપતિનો એક વિશેષ જેને એક્ઝિબિશન કરી શકે, એમણે તે એક્ઝિબિશન કર્યું હતું જહાંગીર આર્ટ ગેલેરીમાં, એમનું 2 દિવસનું એમણે એક્ઝિબિશન કર્યું હતું. ગણપતિનો એવો સંગ્રહ છે કે વેરી રેર જે ક્યાંક ભાગ્ય મળે એવા એવી બધી વસ્તુઓ એમની પાસે સંગ્રહાયેલી છે. એટલે આ રીતે એક વિજ્ઞાનનો માણસ જે ભગવાનમાં પણ આટલો રસ લે, જે સાહિત્યમાં પણ આટલો રસ લે, અને જો એમને તમે સાંભળશો ને તો તમને તરત જ લાગશે કે બોલોમાં પણ આ ક્યાંય પાછળ પડે એમ નથી, આ ગુજરાતી હો. પ્રકાશભાઈ, વુડ યુ પ્લીઝ કમ સર. ખૂબ તાળીઓ વજાવીએ ડોક્ટર પ્રકાશ કોઠારી. તમે છો, હું છું અને થોડા મિત્ર છે, એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે. તમે ન હો તો મને મળી શકો નહીં અને મને મળ્યા પછી તમે રહી શકો નહીં. તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. અરીઠા લાગે આસો અને ચા કોફી ચરસ લાગે. અરે તમને જોઈને પાણીને પોતાને તરસ લાગે. ને તમારી સાથમાં વીતેલ એક એક પળ વરસ લાગે. તો એ જીવન આખું પડે છે કમ તમારા સમ.
તમારી રૂપની રેલાય છે મોસમ, તમારા સમ તમારું સાંભળે તરન્નુમ, તો પાછા ફરે ગૌતમ તમારા સમ. તમે વિન્ટર, તમે ઓટમ, તમે સાતમ, તમે આઠમ, તમારા સમ તમારા સમ. ફરીથી કહું, તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે, તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. અરીઠા લાગે આસવ અને ચા કોફી ચરસ લાગે. અરે તમોને જોઈને પાણીને પોતાને તરસ લાગે, ને તમારી સાથમાં વીતેલ એક એક પળ વરસ લાગે. તોય જીવન આખું પડે છે કમ, તમારા સમ તમારા રૂપની રેલાય છે મોસમ, તમારા સમ તમારું સાંભળે તરન્નુમ, તો પાછા ફરે ગૌતમ તમારા સમ. તમે વિન્ટર, તમે ઓટમ, તમે સાતમ, તમે આઠમ, તમારા સમ તમારા સમ તમારા. મોહનભાઈ વિશે મારે થોડુંક કહેવું જોઈએ. મોહનભાઈની કલાકૃતિથી હું છેલ્લા 50-એક વર્ષથી મારા મિત્ર છે. એમની કલાકૃતિ ખૂબ જ જીવંત છે. તમને એમ લાગે કે આ શિવજી, પાર્વતીજી, ગણેશજી, આખું ફેમિલી હમણાં ઉઠીને બહાર આવી જશે. બહુ સરસ લખ્યું છે કોઈએ કે ખૂબ ઉતારી એ મુસવ્વર ને તસવીર, મુસવ્વર એટલે ચિત્રકાર, કે ક્યાં ખૂબ ઉતારી એ મુસવ્વર ને તસવીર, દેખીને સુની એસી તો પ્યારી તસવીર, જબ હાથ લગાતા હું તો જી ડરતા હૈ, કહીં કુછ કહેને બેઠે યે તુમ્હારી તસવીર. મેં મોહનભાઈને પૂછ્યું, મેં કહું આ તમે, બહુ તો મને બહુ જ્ઞાની માણસ નથી હું, પણ મને પૂછ્યું, મેં કહું આ તમને આ બધું આ તમે કઈ રીતે આ કલાકૃતિ કરી તમે? એટલે એમને મને બે લીટીમાં બહુ સરસ રીતે સમજાવ્યું કે મેને તો સાબુદાને મેં યું હી ફેરી થી ઉંગલિયાં, ધ્યાન ચાહુંગા આપકા, મેને તો સાબુદાને મેં યું હી ફેરી થી ઉંગલિયાં, ગૌર સે દેખા તો ગણેશજી કી તસવીર બન ગઈ. મને મેઘજી એક શેર લખેલો હતો કે રસાળ જમીનમાં મને રોપો નહીં, સહેરામાં ઉગી શકું હું એવી જાત છું. અત્યારે મને એમ લાગે છે કે કદાચ આ શેર મેઘજીએ મોહનભાઈ માટે જ લખ્યો હશે. મને મોહનભાઈએ કીધું કે તારે થોડી ગઝલ કહેવાની છે. મને શું કરા બોલાવો તમે, મારો આ વિષય નથી. તો એ એકલા નહીં આવેલા, બે ત્રણ જણા સાથે મિત્રોને લઈને આવેલા. તો દિલીપ રાજગોરે મને તાબડતોબ કીધું કે કેમ ડૉક્ટર, મેઘબિંદુ તો ગઝલકાર હતા અને આપણે એને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. મેં કીધું ભાઈ મેઘબિંદુને શ્રદ્ધાંજલિ તો નહીં આપું, પણ સ્મરણાંજલિ જરૂર આપી શકાય. પછી મેં કહું, તેમ છતાં આયનમાં મિસફિટ એવું મને લાગ્યા કરતું હતું. એટલે ગઝલ એટલે પ્રેમિકા સાથે વાતચીત અથવા પ્રેમિકા વિશે વાતચીત, પણ પ્રેમની વાતચીત. અને મારો વિષય જે છે એના પણ મૂળ તત્વોમાં તો પ્રેમ સમાયેલું જ છે, કારણ કે પ્રેમ વિના એ શક્ય નથી. પ્રેમ એટલે શું, પ્રેમ એટલે શું ભાઈ? પ્રેમ એટલે મિલન. તમે શબ્દ બોલો પ્રેમ તો બે હોઠ ભેગા થઈ જાય છે. આ મારું તારણ છે. અને પ્રેમ કરવો એ સહેલ છે, પણ નિભાવવો મુશ્કેલ છે. પ્રેમ થવો એ સહજ છે, પણ પચાવવો તેજ છે. શરૂઆતમાં લોકો શરણે થાય છે, અધકચરા અધવચ અટવાઈ જાય છે, અને માત્ર મરણિયાઓ જ
મંજિલે પહોંચે છે. પણ જેમ મોરના ઈંડા ચિતરાય નહીં, એમ પ્રેમની પરખ થાય નહીં. પ્રેમની અભિવ્યક્તિ તો 24/7 થતી હોય છે, પણ અનુભૂતિ ભાગ્યે જ થતી હોય છે. પ્રેમ એટલે લવ, મોહબ્બત. બારોટ સાહેબ મને કહે છે કે ભાઈ અહીંયા હિન્દી ઓડિયન્સ બી છે, એટલે તમારે થોડું હિન્દીમાં પણ બોલવું જોઈએ. ઓલ રાઈટ સાહેબ. પ્રેમ એટલે મોહબ્બત, એમ આઈ રાઈટ સર? કે મોહબ્બત કી નહીં જાતી, મોહબ્બત હોઈ જાતી હૈ. મોહબ્બત કી નહીં જાતી, મોહબ્બત હોઈ જાતી હૈ. યે શોલા ખુદ ભડકતા હૈ, ભડકાયા નહીં જાતા. ઓર મોહબ્બત કરને કે લિયે કુછ ખાસ દિલ મખસૂસ હોતે હૈ. યે વો નગમા હૈ જો હર સાઝ પર ગાયા નહીં જાતા. અરે અહેમદ ફરાઝ સાથે કહે છે કે ભાઈ બરબાદ કરને કે બહોત રાસ્તે થે ફરાઝ, બરબાદ કરને કે બહોત રાસ્તે થે ફરાઝ. ના જાને ઉનકો મોહબ્બત કા ખ્યાલ ક્યું આયા. તો બીજો શાયર કહે છે કે ભાઈ કે મોહબ્બત કો સમજના હૈ. કાકા સાંભળજો, તમને કહું છું, ખાસ તમને કામ આવશે. કે મોહબ્બત કો સમજના હૈ તો નાસે તો ખુદ મોહબ્બત કર, કિનારે સે કભી અંદાજે તૂફાન નહીં હોતા. અરે મોહબ્બત ક્યા હૈ ઓર તાસીર મોહબ્બત કિસકો કહેતે હૈ, મોહબ્બત ક્યા હૈ ઓર તાસીર મોહબ્બત કિસકો કહેતે હૈ. તેરા મજબૂર કર દેના મેરા મજબૂર હો જાના. તેરે નિદા ફાઝલી એક સરસ શેર કહે છે કે દિલ મે ન હો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, દિલ મે ન હો જરૂરત તો મોહબ્બત નહીં મિલતી, ખૈરાત મે ઇતની બડી દૌલત નહીં મિલતી. દુનિયા નફરતો કે આખરી સ્ટેજ પર હૈ, દુનિયા નફરતો કે આખરી સ્ટેજ પર હૈ, ઇલાજ ઉસકા મોહબ્બત કે સિવા કુછ ભી નહીં. એક શેર તમને, તમારી જોડે એક વસ્તુ શેર કરવા માગું છું. કે મેરે વાં એક કપલ આયા કરતા થા, વો શાદી સુધા નહીં થા, લેકિન વો લોગ સાથ મેં રહેતે થે, બહોત સુખી થે. તો જબી ભી વો કોઈ પાર્ટી મેં જાતા થા, અરે તુમ શાદી ક્યો નહીં કર લેતે, તુમ યે ક્યો ક્યો નહીં કર લેતે, તો વો માયૂસ હો જાતા થા. ઓર મેરે વાં આ જાતા થા, એક ઘંટા બાત કરકે કન્સલ્ટિંગ કરકે, ફિર દો તીન મહિને અચ્છા રહેતા થા, ફિર વાપસ મેં કોઈ પાર્ટી મેં ગયા, વાપસ યે બાત હુઈ તો વાપસ વો માયૂસ હો જાતા થા, ડિપ્રેશન મેં આ જાતા થા. એક બાર એસા હુઆ કે 6 મહિને તક ઉસને મેરે કો ફોન હી નહીં કિયા. તો મેને બોલા ક્યા બાત હૈ ભાઈ, સામને સે ફોન કર દો. તો મેને ઉસકો સામને સે ફોન કરકે પૂછા, ક્યું આપ આયે નહીં હો? તો બોલતા, ડોક્ટર સાહેબ મેને 2 લાઇન એસી સુની કે ઉસકે બાદ આપકે વહાં આને કી મુજે જરૂરત મહેસૂસ નહીં હુઈ. શેર સુનિયેગા. આ 2 લાઇન આ પ્રમાણે હતી કે ઇસ તાલુકાત મેં લિવ ઇનમાં રહેતો તો ઇસ તાલુકાત મેં મુમકિન નહીં હૈ તલાક. મને યે રિલેશનશિપ મેં તલાક મુમકિન નહીં હૈ, ઇસ તાલુકાત મેં મુમકિન નહીં હૈ તલાક. અરે યે મોહબ્બત હૈ, કોઈ શાદી નહીં. મને હતું કે તમે તાળી પાડશો. શાયરીમાં એવું હોય છે, કાં તો પ્રેમિકા મને પ્રેમિકા કે સાથ બાતચીત કરતે, યુ ટોક વિથ ધ બિલોવેડ ઓર યુ ટોક અબાઉટ ધ બિલોવેડ. લુક હાઉ કૃષ્ણ બિહારી નૂર ટોક્સ વિથ હિઝ બિલોવેડ. કે બાદશાહો કા ફકીરો સે બડા રુતબા ન થા, એની બોલવાની સ્ટાઇલ આ પ્રમાણે છે. બાદશાહો કા ફકીરો સે બડા રુતબા ન થા, ઉસ સમય ધર્મ ઓર સિયાસત મેં કોઈ રિશ્તા ન થા. અકબર બાદશાહ ફકીર કે પાસ ગયે થે, ફકીર અકબર બાદશાહ કે પાસ નહીં ગયા થા. બાદશાહો કા ફકીરો સે બડા રુતબા ન થા, ઉસ સમય ધર્મ ઓર સિયાસત મેં કોઈ રિશ્તા ન થા.
शख्स वो मामूली सा लगता था, मगर वैसा न था। सारी दुनिया जेब में थी, हाथ में पैसा न था। और अच्छी लगती थी मुझे भी अच्छी अच्छी सूरतें, अच्छी लगती थी मुझे भी अच्छी अच्छी सूरतें, हाँ मगर उस वक्त तक जब तक तुझे देखा न था। ऐसा एक जोश का शेर है। ये पता नहीं, ही इज डिस्क्राइबिंग हिज बिलवेड इन दिस मैनर, कि तू अगर सैर को निकले तो उजाला हो जाए, तू अगर सैर को निकले तो उजाला हो जाए, माथे पे डाले हुए सुरमई साल का शीरा, बाल खोले हुए लगाए संदल का टीका, यूं जो हंसती हुई तो सुबह को आ जाए जरा, बाग कश्मीर के फूलों को अचंबा हो जाए, तू अगर सैर को निकले तो उजाला हो जाए, कि सुबह के रंग ने बख्शा है ये मुखड़ा तुझको, शाम की आँच ने सौंपा है ये जूड़ा तुझको, कभी पास से देखे जो हिमालय तुझको, इस तेरे कद की कसम और भी ऊंचा हो जाए, तो अगर सैर को निकले तो उजाला हो जाए। हाँ, बात थी टॉकिंग टू द बिलवेड। अबे हाउ डू दे टॉक अबाउट द बिलवेड, उसके बारे में कैसे बात करते हैं, कि उसी की एक अदा छीन कर सताऊं उसे, उसी की एक अदा छीन कर सताऊं उसे, मैं देखूं मगर मैं नजर ना हूं उसे। बीजी आई एक चीज कि खता साबित करेंगे, खता इटली मिस्टेक्स, यानी मिस्टेक्स नो एहसास करावीशू और उन्हें खूब छेड़ेंगे अने इन्हें खूब हैरान करीशू, खता साबित करेंगे, खता साबित करेंगे और उन्हें खूब छेड़ेंगे, क्यों, सुना है उनको गुस्से में लिपट जाने की आदत है। आ शायरी हो तो सवार सुधी कही सकूँ, पर मने बारोट साहब इशारो करे कि जल्दी पताओ। हूँ मैं मोहन भाई को जानता हूँ, पहचानता हूँ, वो गणेश को पूछते हैं, मैं उनको पूछता हूँ, वो मेरे अच्छे दोस्त हैं। दोस्तों के साथ बैठना आसान है, दोस्तों के साथ गप्पे मारना आसान है, दोस्तों के बाद ताश खेलना आसान है, माने दोस्तों के साथ बैठना आसान है, लेकिन दोस्तों के साथ खड़ा रहना बहुत मुश्किल है। ये वो इंसान है जो दोस्तों के साथ खड़ा रहता है। मुझे फक्र है कि मैं मोहन भाई का दोस्त हूँ। आई विश हिम ऑल द बेस्ट। थैंक यू। पद्मश्री डॉक्टर प्रकाश कोठारी। प्रकाश भाई, आपका अंदाज बयां क्या है और मैं क्या कहूँ, ये दास्तां क्या है, मैं क्या सुनाऊँ कि आपके सामने हिंदुस्तान क्या है। एमनो मोहन भाई द्वारा एमनो एक नानकड़ू सन्मान करवा माटे विनंती करू छू, साथे शोभना भाभी पण छे। प्रकाश भाई ने तो महफिल लूट ली है, मेरे ख्याल से अब कुछ भी आगे चले ऐसी आवश्यकता नहीं है। थैंक यू डॉक्टर प्रकाश कोठारी जी। अब थोड़ा और आगे चलते हैं और सैगो गणेश रंगोली कमिटी के अध्यक्ष
और मेंबर श्री बटुक पी शाह को मैं इनवाइट करूंगी कि वो आगे के फेलिसिटेशन कार्यक्रम को आगे लेके जाए। थैंक यू वेरी मच। आप सब सभाजन सभाना माननीय सदस्य सतीश भाई एम छेमना वक्तव्य में छेल्ले कहूँ कि पैसा तो घणा लोकोनी पासे होय छे। मारे मोहन भाई पण विषय कहूँ छे कि एमनी पासे पैसा करता भी वधु मूल्यनी अमीरात छे। एमनी अमीरात नो हूँ तमने त्रण ज एक्जाम्पल आपीश। सौथी पहेलू तो तमे गणतरी करजो मारी साथे। 60 वर्ष सुधी दर गणपतिना टाइम में 45 दिवस सुधी गणपति की रचना करवामां जे व्यक्तिए पोतानो भोग आप्यो छे एने तमे जो गणो एकाउंट में जो तमे ए वस्तुने गणो तो एने 8 वर्ष सुधी दिवसना 16 कलाक काम कर्यो एटलो एमना जीवनना 8 वर्ष एमने आ प्रसंग पाछळ आप्या छे। आ एमने एक बहु मोटी अमीरात छे। बीजू एक बात कहूँ कि आ पिक्चर में तमे जेटला कलर जुओ छो ए कलर 350 कलर ने भेगा करीने एमने बनावी छे अने आज दिवस सुधी कोई व्यक्ति एवी नथी बनी के जेमने साबुदाणामां आटला बधा कलरो पूरी अने आवी मूर्तिओ जीवंत करी छे। आ एमनी बीजी अमीरात छे। अने त्रीजी अमीरात जो हूँ तमने कहूँ तो ए छे કે સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ એમનો સ્વભાવ। મિત્રો, 45 દિવસ પછી પણ જ્યારે ગણપતિ પૂરા થવાના ત્યારે હું એનો સાક્ષી છું ને એમની પાસે ગયો છું। લોકો આવીને અજબ ગજબની વાતો કરે, કોઈ સજેશન આપે, કોઈ એમને ફેરફાર કરવાનું કહે, પણ જે શાંતિથી એમણે એ લોકોને જવાબ આપ્યા છે વિધાઉટ લૂઝિંગ ટેમ્પર, એ રિયલી એમની બહુ મોટી અમીરાત છે। મિત્રો, આવી તો ઘણી અમીરાત છે અને એનું તાદર્શ દ્રશ્ય આ ફેમિલી માટે હું તમને કહું કે અત્યારે જે બી કલાકારો સ્ટેજ પર આવી ગયા એમણે એક પણ પૈસો લીધા વિના મોહનભાઈની સાથે અડીખમ ઊભા રહ્યા છે। આ એમની અમીરાત છે અને એમની આ અમીરાતને બિરદાવવા માટે મુલુન સમાજના કેટલાક લોકો અહીંયા ઉપસ્થિત છે। સૌથી પહેલાં હું કચ્છી લોહાણા માજનવાડીના શ્રી માયાબેન કોઠારીને સ્ટેજ પર ઇન્વાઇટ કરું છું અને એમના સદા સભ્ય સાથે જે બી વ્યક્તિ હોય એ પણ અહીંયા મંચ પર ઉપસ્થિત થાય અને મોહનભાઈનું સ્વાગત કરે। માયાબેનને પણ રિક્વેસ્ટ કરું છું કે સ્ટેજ પર આવી જાય અને માયાબેનને એક રિક્વેસ્ટ પણ કરું છું કે મોહનભાઈ અમી સાહેબ 2 મિનિટ કંઈ બોલે। જય ઝૂલેલાલ, જય દરિયાલાલ, જય યોગેશ્વર, જય જલારામ। રચી છે તેજ આ સૃષ્ટિ, પ્રભુ છે ખાતરી મુજને। રચી છે તેજ આ સૃષ્ટિ, પ્રભુ છે ખાતરી મુજને। વસ્યો છે તું જ પ્રત્યેક સર્જનમાં, પ્રભુ છે ખાતરી મુજને। પરમ કૃપાળુ પરમેશ્વરની અસીમ કૃપાથી આપ શ્રી મોહનભાઈ ડોડેચા, આમ તો મારા ભાઈ, પરંતુ આજે કચ્છી લોહાણા માજન મુલુંડના મેનેજિંગ ટ્રસ્ટીના પદેથી તેમનું સન્માન કરવાનો મને મોકો મળ્યો છે એ માટે હું ખૂબ જ આનંદ અનુભૂત કરું છું। 65 વર્ષની અવિરત યાત્રા, એટલે કે મારા જન્મ પહેલાં 65 વર્ષની અવિરત યાત્રામાં પ્રથમ વર્ષે આપણે એમના જ મોઢેથી સાંભળ્યું કે અનાજની રંગોળી બનાવી અને એમાં લાલ રંગ ખૂટ્યો અને સાબુદાણા એમણે એમ વાપર્યા અને એ જ લાલ રંગ ખૂબ જ ઉઠી આવ્યો અને બીજા વર્ષે આ જ સાબુદાણાથી શરૂઆત કરીને આ જ કન્ટિન્યુ આજ સુધી એક જ માધ્યમથી આ રંગોળી કરી, આજ એમના જ મોઢે સાંભળેલી વાત છે। પરંતુ 62 વર્ષ સતત એક જ માધ્યમનો ઉપયોગ કરવો એ મનની મક્કમતા અને સ્થિરતા સાબિત કરે છે। મનની મક્કમતા સ્થિરતા સાથે શ્રમ સાધના અને સાતત્યથી સાથે સાથે આપણે આ કલા શિખર સર કર્યું છે। કલા સાધનામાં પ્રભુ ગુરુજન
मित्र परिवार ने प्राधान्य आप्युं छे। तेमने गणेश प्रत्येनो भाव एटलो प्रबल छे के प्रत्येक प्रत्येकमां एमने गणेश नजर आवे छे के झाड़ पान मार्बलना फ्लोरिंगना फिगर में पण एमने गणेश कंडार्या छे ए मैं जोया छे। एटले आपणे कहीए ने के दृष्टि एवी सृष्टि एमना दृष्टि में ज गणेश वसेला छे। एटले कोई भी नानामां नानुं पत्थर होय एमां पण एमने गणपति देखाय छे। आपनी आ दृष्टि द्वारा आज आ सृष्टि में आपणे गौरव भर्यु स्थान प्राप्त कर्युं छे। आनी नोंध मात्र आपणा समाज अने आपणा भारत पूरती मर्यादित न रहेता आंतरराष्ट्रीय स्तरे पण तेनी नोंध लेवाई छे। आपनी कला साधनामां आपने आपना परिवारजनों तथा मित्रों श्री भूपेशभाई जोशी तथा दयारामभाई हिंदी सोतानो खूब ज सहयोग मळ्यो छे। ए आपनी अतूट मित्रतानो उमदा अने सराहनीय उदाहरण छे। आप साबुदाणाना रंगोळीनी कला साधनामां हीरक वर्ष वडोटी आ वर्षे 62मा वर्षमां प्रवेश करी छे। ते भविष्यमां अमृत वर्ष एटले के 75मा वर्ष पार करी अने शताब्दी वर्ष पूर्ण करे एवी अमारी शुभकामना छे। श्री कच्छी रोहाणा महाजन मुलुन आ माटे खूब ज हर्ष अने गौरव अनुभवे छे कि आपणा समाजमां कच्छी रोहाणा समाजमां आ एक आवो अमूल्य रत्न थयो छे अने ए पण एने आजे अमने सन्मान करवानो मौको मळे छे। एटले माटे हुं मने खूब ज गर्व मने अनुभव थाय छे। थैंक यू वेरी मच। आना पछी गायत्री स्नेह परिवार अने कच्छी लोहाणा स्नेह मिलन तैयार रहे एमनो ऑनर करवा माटे મોહનભાઈની સાથે ભૂપેશભાઈ અને દયારામભાઈ બંનેને વિનંતી છે આપ પણ આવી જશો। ગાયત્રી પરિવાર અને હવે ગાયત્રી પરિવાર તથા કચ્છી લોહાણા સ્નેહ મિલન આ ગ્રુપના લોકો શ્રી મોહનભાઈને ઓનર કરવા માટે સ્ટેજ પર આવી જાય। ડોડીચા પરિવાર અને એમના આપણે બહુ સ્વજનો, મોહનભાઈ ડોડીચા ગણપતિ બાપાની મૂર્તિમાં રંગો પૂરે અને ગણપતિ બાપા એમના પરિવારમાં રંગો પૂરે। આજે સ્ટેજ પરથી આપણે જોયું કે એમને સમગ્ર પરિવારના સભ્યોમાં વાણી, વર્તન, સંગીત, નૃત્ય બધામાં સંસ્કાર છલકાય છે અને આ ફળ છે ગણપતિ બાપાની સાધનાનું, ગણપતિ બાપાના પૂજનનું કે એમના પરિવારમાં
सतत संस्कारनी पूर्ति थई रही छे। अमे लोणा स्नेह मिलन मुलुन अने गायत्री उपासक समिति वती एमनु सन्मान करवा गर्व अनुभवीए छीए अने प्रार्थना करीए छीए के वर्षो वर्ष एमनी पेढ़ीओमां आ ज संस्कार पूर्ति थती रहे एवी आपणे बधा मनोकामना करीए। धन्यवाद बन्ने संस्थाने। चीलो चातरीने चालनारा अथवा तो सामे पूरे तरनारा माणसों खरेखर गजबना गजबनी हिम्मतवाळा होय छे। एवी एक संस्था आपणी सामे अत्यारे आवे छे कि जेनुं नाम सांभळता तमे ताळियो नहीं पाड़ी होय एनाथी वधु ताळियो अत्यारे पाड़शो। ए संस्थानुं नाम छे भंकस बाजी ग्रुप। आ मॉर्निंग ग्रुप छे अने मॉर्निंग ग्रुप में लगभग 27 लोकोनुं आ ग्रुप सदा मोहन भाई साथे मळतुं रहे छे अने ए लोकोने रिक्वेस्ट करूँ छे कि स्टेज पर आवे अने मोहन भाई ने ऑनर करे। ભંકસ ગ્રુપ ખરેખર વિચિત્ર છે, એકદમ શાંત છે કે બેસ તમે તમે સવારે આવો તો એની શાંતિ તમને જાણ અનુભવવા મળશે એમ। પરમાનંદભાઈ
મેઘજીભાઈ અને મોહનભાઈ આ ત્રણેય જણા જે સંસ્થામાં પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે એવી લાયન્સ ક્લબ ઓફ મુલુંડના લોકોને હું વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે, મોહનભાઈનું ઓનરિંગ કરે. મોહનભાઈ આ ક્લબમાં ખૂબ જ કામ કર્યું છે, મેઘજીભાઈએ પણ ખૂબ કામ કર્યું છે અને પરમાનંદભાઈએ પણ ખૂબ જ કામ કર્યું છે અને આ સંસ્થા પોતે પણ ખૂબ જ કામ કરતી સંસ્થા છે. આખા ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ ક્લબ ઓફ મુલુંડ ઇઝ નંબર વન ક્લબ અને એ ગૌરવ લેવા જેવી વાત છે આપણા મુલુંડ માટે. લાયન્સ ક્લબ ઓફ મુલુંડના જે લોકો સભ્યો અહીંયા હાજર છે એમને રિક્વેસ્ટ કરું છું કે સ્ટેજ પર આવે, મોહનભાઈને ઓનર કરે. મયુરભાઈ અમારા પ્રેસિડેન્ટ છે લાયન્સ ક્લબના. અમે લોકો જ્યાં 9 મહિના રહ્યા હતા એ તિરુમલા ગ્રુપને અમારો એક પરિવાર બની ગયો છે, તો એમને વિનંતી કરીશ કે આવે અને કાકાનું સન્માન કરે જલ્દી. અમારી બધાને એક ઈચ્છા છે એટલે અમે તિરુમલાવાસીઓ બધા મળીને એમનો સ્વાગત એક ત્રણ જાય બધા આપણે સાથે મળીને બોલશું, કેમ કે કૈલાસ ઉપર મહાદેવજી પરિવાર સાથે બેઠા છે. ગણપતિ બાપાની જય બોલાવીએ પણ ગણપતિ બાપાને પણ માઠું લાગે કે મારા બાપાની જય કોઈ નથી બોલાવી. બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી, બોલો અંબે માતા કી, વાછરા દાડા કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. એવું કહી અને અમને આનંદ થાય છે કે આ અમારા પડોશી હતા ને હજી પણ છે, અમારા ભાઈ જેવો સંબંધ છે ને અમે તો એવી વિનંતી કરી છે ગણપતિ બાપાને કે હંમેશના માટે અમારા પડોશી તિરુમલામાં આવી જાય. જય માતાજી, જય વાછરા દાડા. હવે કાકાના ખાસ બે મિત્રો બટુક શાહ અને શાંતિ રામ્બિયા એમના પરિવાર વિનંતી કરીશ અને મૃદુલા આંટી અને મજુલા આંટી, અમે એમને આંટી જ કહીએ છીએ અને આંટી જ છે, તો કાકાનું સન્માન કરે.
मोहन भाई एक ज वाक्य बोलीश, तारीफ करूं जितनी अल्फाज नहीं मिलते, आप फूल हो उस चमन के जो बार बार नहीं खिलते, जो बार बार नहीं खिलते। थैंक यू सो मच। आज मारू हयू गदगद छे। एक बात अहीं नहोती आवी कि अमे जस तरीके साथ जता, मूळ तो आमनी ऊंचाई जोईने मने पण साथे लई लेता, पण ए बधी सेवाओ फ्री में हती। सलत में जता बजार में तो 10 થી સવારની 4-5ની ડ્યુટી અમે કરતા, અને મોહનભાઈ સહજ હતા, કોઈ અભિમાન કોઈ ગમન નહીં। મને કે તમે બી માર્ક્સ આપો, 1000 રંગોળીઓની થાળી અમારે જોવાની। આ દિવસો કોઈ દિવસ નહીં ભૂલાય, અને આજનો આ પ્રસંગ અફલાતુન મને લાગ્યો આર્ટની દ્રષ્ટિએ। તો થેન્ક યુ સો મચ જેનું અહીં આયોજન કર્યું ભરતભાઈ અને બધા। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ। આપ સૌનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે, થોડી ધીરજ ધરજો। અમે પણ આપને વિનંતી કરીએ છીએ, કેટલાક જે સન્માન આજે છે બધાના હૃદયની અંદર જે ભાવ ઉમળકો જાગ્યો છે એ પૂરો કરાવવાનો છે। આપણે અહીંયા સારસ્વત બ્રાહ્મણ સમાજના મંત્રીશ્રીઓ આવ્યા છે, તેઓ મોહનભાઈનું અને ભૂપેશભાઈનું એમનું સન્માન કરવા માગે છે। હું એમને વિનંતી કરું છું કે તેઓ તુરંત જ સ્ટેજ ઉપર આવે, મોહનભાઈ પણ આવે, ભૂપેશભાઈ પણ આવે, અને એ મંત્રીશ્રીઓ પણ આવીને એમનું સન્માન કરી લે। આર ધ ટ્રસ્ટીઝ આર ઓન ધ સ્ટેજ, બીકોઝ આજે આપણે ઘણા લોકોના સન્માન કરવાના છે। હા, નહીં તો પછી આપણે વી વિલ કન્ટિન્યુ વિથ ધ આર ધે આર રેડી। હા પ્લીઝ કાકા, કાકા અંકલ ઇઝ ડાઉન, મોહનભાઈ ઉપર આવો, કાકા ઉપર કાકા, બ્રાહ્મણ સમાજ તમારી રાહ જોઈએ છે, તો સ્ટેજ પર આવી જાઓ, અને વી વિલ મીટ મોહનભાઈ આફ્ટર ધીસ, પ્લીઝ। આ આભાર વ્યક્ત કરવાના કાર્યક્રમમાં હું બોલાવવા માંગીશ શ્રી જયંત છેરાજી, ગુર્જર માત કે સંચાલક, સુભાષ શાહજી મુલુંડ ન્યૂઝ કે સંચાલક, બિપિન પાંચાલજી મુલુંડ હમારા મુલુંડ સમાચાર પત્ર કે સંચાલક, ઇનસે અનુરોધ કરુંગી કે વો સ્ટેજ પર આ જાય। और इनका सम्मान करेंगे श्री बटुक पी शाह जी, तो मैं इनसे अनुरोध करूंगी कि तुरंत स्टेज पे आ जाएं और हमारे इस आभार व्यक्त कार्यक्रम में हमारा सहयोग करें। દાવડાજી, મહિમા કોઠારીજી, આહુતિ સેજપાલજી કૃપયા સ્ટેજ પર પધારે, ઉનકા સમ્માન કિયા જાયેગા। શાંતિભાઈ રાંભિયા, ઇનકા સમ્માન કરેંગે। શાંતિભાઈ કહાં પર હૈ, ભક્તિ આસાણી,
भक्ति आसानी प्लीज कम ऑन द स्टेज. इन सभी कलाकारों का सम्मान किया जाएगा. प्रतीक मेहता और अनिल सिंह, इनसे विनती है कि वो भी स्टेज पर आए कृपया. कलाकारों का सम्मान सबसे ज्यादा तालियों से होता है. भरत डोडेचा और जिग्ना डोडेचा सम्मान करेंगे. भरत गोरी, दीपक शाह, नीरव और ट्विंकल. प्लीज कम ऑन द स्टेज. भरत भाई भी आए हैं, उनका भी सम्मान किया जाएगा. मित्रों, कोई पण सफर प्रवास माटे टेक ऑफ अने लैंडिंग जरूरी छे. टेक ऑफ तो किरीट अंकल ने मैत्रीए बहुत सारो करावयो, हवे लैंडिंग करावानी तैयारी में छे. तो काका ने विनंती करीश किरीट अंकल अने मैत्री नु सन्मान करे. ચાલો સાહેબ, અમારું એ સન્માન થઈ ગયું એટલે એમ થયું કે હવે જાણે કાર્યક્રમ પૂરો થઈ ગયો. સાહેબ એવું નથી હો, એક બે મિનિટ વધારે લઈશું તમારી.
ध्यान डोडेशा डोडेशा परिवार नो अत्यारनो वर्तमान शिर छत्र त्रण थी चार पेढ़ी ने अपने बात करिए छे मेघबिंदु एटले के मेघजी डोडेशा मोहन भाई डोडेशा एना पछी भरत डोडेशा अने हवे आ कुटुंबनु वात्सल्य आ कुटुंबनु प्रेम अने आ कुटुंबनो कला प्रेम एने आगळ लई जनार ध्यान डोडेशा छे। एने पोताना आ दादा काका ने खास याद करीने मोहनभाई बे मिनिट उभो रहो। अच्छा अच्छा ओके। दादा काका ने याद करीने बहु सुंदर मजाना केटलाक एना संवेदनों जे छे एने शब्दोमां उतार्या छे अपने सौ एने प्रेमथी सांभळीए अने त्यार पछी आपणे वोट ऑफ थैंक्स उपर जईशुं। ओके थैंक यू। जय गणेश। आज के शुभ अवसर पर मेरी लिखी हुई नज्म पेश करता हूँ। ये नज्म उस शख्स के लिए है जो सागो के सागा है। मेरे प्रिय दादू, आपने हमें ज़िंदगी में बहुत सिखाया। ज़िंदगी की हर घड़ी पे आप मेरा साया बन के खड़े हैं। ज़िंदगी की हर घड़ी पे आप मेरा साया बन के खड़े हैं। मेरी कला को बेहतरीन बनाने आप मेरे से लड़े हैं। आपने मुझे एक काबिल इंसान बनाया। दादू, आपने हमें ज़िंदगी में बहुत सिखाया। आपका हुनर आपकी पहचान है। आपसे बात करने को हमारी आंखें बेचैन है। पूरी ज़िंदगी आपने ढेर सारा प्यार कमाया। दादू, आपने हमें ज़िंदगी में बहुत सिखाया। कामयाबी की नींव आपने पाई है। आपकी हंसी से हमारे चेहरे पे मुस्कान आई है। साबूदाने को रंगोली का रूप देखकर आपने यह मुकाम पाया है। दादू, आपने हमें ज़िंदगी में बहुत सिखाया है। आपका तजुर्बा जिंदगी की सच्चाई है। डोडेचा परिवार आपकी परछाई है। चाहे धूप हो या छाओ आपने सबका साथ निभाया। दादू, आपने हमें जिंदगी में बहुत सिखाया। थैंक यू। थैंक यू वेरी मच। आप लोगों ने बहुत प्यार लुटाया है। शांति भाई रामभिया से मैं विनती करता हूँ कि वो वोट ऑफ थैंक्स कहे और उसके बाद हम समापन करेंगे भगवान गणेश जी की महाआरती से। थैंक यू। वडीलो भाइयों ने मित्रों जेनो आभार मानवानो तो एमांथी अर्धा चाल्या गया छे पण कई वांधो नहीं। आज एक विधि पूरी करवानी छे तो करिए। आजे आपणो मित्रोनो मेळावड़ो छे એમાં ખરેખર તો આભાર વિધિ હોય જ નહીં પણ છતાં એક પ્રસંગને અનુરૂપ અને આપણે એક જ્યારે પ્રોગ્રામ કરીએ ત્યારે એને છેલ્લી વિધિ આવી હોવી જોઈએ એટલે આભાર વિધિ કરું છું પણ આ આભાર વિધિ હું જુદી રીતે કરીશ। પહેલો આભાર હું મોહનભાઈ અને એમની ટીમનો માનીશ। મોહનભાઈએ 62 વર્ષની સાધના કરી આપણને દર વર્ષે ગણપતિ બાપાના દર્શન કરાવ્યા અને એમની આ સાધનાને સલામ કરીએ આપણે અને એને અને એમની ટીમને એટલે કે ભૂપેશભાઈ છે, દયારામભાઈ છે, ભાવનાબેન છે, અર્ચનાબેન છે અને ડૉક્ટર ચેતનભાઈ બધાને આપણે બધાનો આભાર આપણે માનવો જોઈએ જેથી આવા પ્રસંગો આપણે ઉજવી શકીએ છીએ। હવે રિયલ આભાર વિધિ પર આવું તો પહેલાં હું ડૉક્ટર પ્રકાશભાઈ કોઠારી અને ડૉક્ટર સતીશભાઈ વ્યાસ એ બંનેનો આભાર માનીશ કે એમણે પોતાનો અમૂલ્ય સમય કાઢી ખૂબ દૂરથી અહીંયા આપણને આ પ્રોગ્રામને છેલ્લે સુધી બેસી અને જે શાન વધારી છે એ બદલ એ બંનેનો ખૂબ ખૂબ આભાર। આપણે પ્રકાશભાઈએ પોતાની અવઘી શૈલીમાં આપણને જે વાત કરી છે, જે સંભળાવ્યું છે એ બધાને ખૂબ જ આનંદ આપે એવી વસ્તુ છે।
સાબુદાણાની ગણપતિ સમિતિ વતી આપ બધાનો આભાર માનું છું, પણ મુખ્ય આભાર છે અત્યારે મોહનભાઈને, મોહનભાઈનો સન્માન કર્યો તે કચ્છીલવાણા મહાજન શ્રી કચ્છ દેશીય સર્વ સારસ્વત બ્રાહ્મણ મહાસંઘ ગાયત્રી પરિવાર કચ્છીલવાણા સ્નેહ મિલન શ્રી રવિ ગંગનામ શ્રી મનસુખ પલણ અને અન્ય કોઈ બધાએ જેમણે એમનો સન્માન કર્યો બધાનો પણ હું સમિતિ વતીથી આભાર માનું છું. અને ખરેખર તો આભાર શ્રીમતી ભક્તિ આસાની, શ્રી કિરીટ બારોસ, શ્રીમતી મૈત્રી ખેડેકર અને અવની અને અનિલકુમાર સિંહ જેમણે સ્ટેજની શાન વધારી એ બને એ બધાનો પણ ખૂબ જ આભારી છું. છેલ્લે આપ બધાનો આભાર માની અને આરતી પછી આ કાર્યક્રમ પૂરો થાય છે એમ જાહેર કરું છું. આભાર. મહાઆરતી. ખૂબ જ સુંદર રીતે પરિવારની બધી જ લેડીઝો સરસ રીતે આરતીની તૈયારી કરે છે, તો નમ્ર વિનંતી કે આપણે જલ્દીથી તૈયારી કરીએ અને અહીંથી આરતી ગવાશે. આરતી માટે નમ્ર વિનંતી બધાને કે સૌ આપણા આપણા સ્થાન પર ઊભા થઈ જશો અને તાળીઓનો સાથ અમારી સાથે આપશો અને ત્યારબાદ આપણે બધા જ સુંદર રીતે બાપાની આરતી કરીશું. ગણપતિ બાપા સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાચી Thank you.
Thank you and thank you again. Thank you.